તુસો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશિયા, નહી રંગરૂપ તુજમાં દિશે, તું છો આપયમાપ. અગણિત રૂપ અનંત વર્ણો, શબ્દ અનેક શણગાર, શું વખાણું કેમ વર્ણમું વાલા, હું છું બાળ યજાણ. શું વખાણું કેમ વર્ણમું વાલા, હું છું બાળ યજાણ. તું સૂર્ય તું ચંદ્રમા, તું જગ સર્જનાર, અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં સર્વે શણગાર. અનંત બ્રહ્માંડો તે ધર્યા, તુજમાં સર્વે શણગાર. સમાયું સર્વ તુજમાં, જડ ચેતનયા ઘાટ, મુજને તુજમાં સમાવી, મિટાવો અનિત્ય વિષાર. મુજને તુજમાં સમાવી, મિટાવો અનિત્ય વિચાર. વિશારથી પણ સદગુરુ નિર્વિકાર, નિર્વિકલ્પ નિર્વિકાર, આકાર મુજ મન તણો સમાવો ગુરુ મહારાજ. આકાર મુજ મન તણો સમાવો ગુરુ મહારાજ. સમાવો ગુરુ મહારાજ, તમ શરણ છે વિશાળ, અનેક જીવના તારણહાર, સદગુરુ સો દીન દયાળ. અનેક જીવના તારણહાર, સદગુરુ સો દીન દયાળ. ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, ગુરુજીએ શબ્દ સુણાયો રે. ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, ગુરુએ શબ્દ સુણાયો રે. ગુરુનો મહિમા પલ પલ વખાણો, પ્રાસિત સગળા જાવે રે. ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, સુતો જગાડ્યો દેશ દેખાડ્યો,
અલખ પુરુષ ઓળખાયો રે. સુતો જગાડ્યો દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો રે. ઉડતી બેડી ગુરુજીએ તારી, ઉડતી બેડી મારા ગુરુજીએ તારી, જમને હાથેથી સોડાયો રે. ઉડતી બેડી ગુરુજીએ તારી, જમને હાથેથી સોડાયો રે. ગુરુ દાતા ધન ગુરુદેવા, ગુરુએ શબ્દ સુણાયો રે. ગુરુનો મહિમા પલ પલ વખાણો, મારા પ્રાયશ્ચિત સગળા થાય રે. ખાલ પડાવો શરીર કેરી, સોનેરી રંગ ચડાવું રે. ખાલ પડાવો શરીર કેરી, સોનેરી રંગ ચડાવું રે. મોજડી સિવાડી ગુરુને પહેરાવું, તોય ગણનો સિંગણ કેમ થાવું રે. ધન ગુરુ દાતા ધન ગુરુ દેવ, મોજડી સિવાડી ગુરુને પહેરાવું, તોય ગણનો સિંગણ કેમ થાવું રે. ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા, ગુરુએ શબ્દ સુણાયો રે. ગુરુનો મહિમા પલ પલ વખાણો, પ્રાયશ્ચિત સગળા થાય રે. ગૌદાન દેવે ભૂમિદાન દેવે, કંસન ના મહેલ લૂંટાવે રે. ગૌદાન દેવે ભલે ભૂમિદાન દેવે, કંસન ના મહેલ લૂંટાવે રે. કાશી ક્ષેત્રમાં જઈ કન્યાદાન દેવે, તોય ગુરુની તોલેનો આવે રે.
કાશી ક્ષેત્રમાં જઈ કન્યાદાન દેવે તોય ગુરુની તોલે નો આવે રે. ધન ગુરુ દાતા ધન દેવા ગુરુએ શબદ સુણાયો રે. ગુરુનો મહિમા પલ પલ વખાણો મારા પ્રાયશ્ચિત સગળા જાય રે. સદગુરુ મળ્યા સંશય ટળ્યા લખસો રાશિ છોડાયો રે. સદગુરુ મળ્યા સંશય ટળ્યા લખસો રાશિ છોડાયો રે. વાઘનાથ જણે બોલા રૂખડ્યો મુક્તિનો માર્ગ બતાયો રે. ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા વાઘનાથ શરણે બોલારું ખડ્યો મુક્તિનો માર્ગ બતાયો રે. ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા ગુરુએ શબદ સુણાયો રે. ગુરુનો મહિમા પલ પલ વખાણો મારા પ્રાયશ્ચિત સગળા થાય રે. ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા. અરે ગુરુ સંત તે આત્મજ્ઞાનના દાતા છે. જે જ્ઞાનના દાનથી જીવ એક જન્મ નહીં જન્મ જન્મ પરમ સુખી થઈ જાય છે. બાકી દ્રવ્ય દાનના દાતાઓ જગતમાં ઘણા છે અને એ દાતાઓને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે કંઈક કુદરતે દીધું છે તો એમાંથી મુઠ્ઠી સપટી બીજાને આપીને મદદરૂપ દઈને કંઈક પુણ્ય કમાઈ છે. પણ એ દાન વાપરો એટલે થઈ રહી. હરિગુરુ સંત જે દાન આપે છે જેમ વાપરો એમ વધે એવું છે. જેમ વાપરો ને એમ વધે એવું આ દાન સત્યજ્ઞાનનો મહાપુરુષ સદગુરુ આપે છે. એ દાન લઈને જે જીવનમાં પરમ સુખી થયા છે નિજાનંદના સુખને પામ્યા છે એ મહાપુરુષો એ લાભ પામીને પછી પોતાના હૃદયના ભાવથી ગુરુના ગુણ ગાય છે કે ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા તમે ગુરુ એવો શબ્દ સુણાયો. ગુરુ મહારાજે એવા શબ્દનું ભાન કરાવ્યું કે જે શબ્દના ચિંતવનથી કેટલાય જન્મના પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે. શાસ્ત્રો એમ કહે છે કે જે સત્ય શબ્દ સત્ય નામ મહામંત્ર જંપા નામની ગાયત્રી જે નામના ચિંતવનથી કરોડો પ્રકારના પાપ હોય તો એ પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે અને એ પાપનું પ્રાયશ્ચિત થયું હોય તો જેસલ બારવટીઓ ઈનાઈ જન્મે જેસલ પીર થાય. આ એક શબ્દ બ્રહ્મનું ચિંતવન છે જેને નામ કહીએ જેને મહામંત્ર કહીએ જેને અજંપા નામની ગાયત્રી કહીએ જેના ચિંતવન માત્રથી
જન્માંતરોના પાપ બળી અને ભસ્મ થઈ જાય છે. એ શબ્દનું ભાન સંત રૂખડીઓ કહે છે, મને મારા સદગુરુએ કરાયું, મને મારા સદગુરુએ કરાયું. એ કયો શબ્દ? શબ્દ તો આપણે મનશીઓ હમણાં સત્સંગ કરવા એટલે બે કલાકમાં ઢગલા નહીં થઈ જાય શબ્દોના. શબ્દોના ઢગલા થઈ જાય, પણ ક્યા શબ્દની વાત મહાપુરુષો કરે છે કે જેમાંથી આ શબ્દની ધારા નીકળે છે, જેમાંથી શબ્દની ધારા નીકળે છે, એ શબ્દ મૂળ શબ્દ નાભીથી ઉઠે. ત્રિવેણી આવીને બોલે, સુન મંડળમાં એ શબ્દના વાસા અને ખોળવા વાળા સાધુ કોક કોક ખોળે. મૂળ શબ્દ નાભીથી, એટલે દરેક મનુષ્યના પ્રાણની અંદર આ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે, જેને દરેક સંતોએ જુદા જુદા નામ આપીને ગુણ ગાયા છે. જે આપણા પ્રાણમાં મહામંત્ર સત્યનામનો શબ્દનો દે ધ્વનિ ઉઠે છે, એને જ ગંગા સતી પાનબાઈએ વસન કીધું છે. આ વસન જાણ્યું એણે સર્વ જાણ્યું, એને કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી સાંઈ. પણ એ કયું વચન? કે ગુરુ વચન. કયું વચન? ગુરુ વચન. ઈ વસને માર્યા મરી ગયા, ઈ વસને સોડ્યા રાજ, એ વસન વિચારીને જે નરાયેલા એના સુધરી ગયા છે. કાજ એ દાદા રામદેવજી કે, ઈ વસન સવાયો ધર્મ છે, ઈ પોતે જ છે કીર્તાર. જેને ગંગા સતીએ વચન કીધું, જેને કબીર સાહેબે સતનામ કીધું, અખંડ સાહેબનું નામ કીધું કે અખંડ સાહેબ જી કો નામ ઓર સબ ખંડ હે, ખંડિત મેરુ ને સુમેર બ્રહ્મંડો સબ ખંડ હે, ક્યુ ધરત નહીં ધ્યાન ઓર સબ દંધ હે, લક્ષો રાશિના જીવ માયા કેરા ફંદ હે. અખંડ સાહેબ જી કો નામ, જે કોઈ દી ખંડિત ન થાય, જેનો કોઈ દી નાશ નહીં, એવું જે તત્વ એ નિર્ગુણ બ્રહ્મ નામ રૂપે મનુષ્યના પ્રાણમાં બિરાજમાન છે, એને કબીર સાહેબે સતનામ કીધું. એને ગુરુ નાનક એને નિજનામ કીધું. એને જ કસમા ડાડા મેકરણ થયા, એણે જી નામ કીધું. જી નામે જોખો ટળે, જી નામે જે જે કાર, આ જી નામને જે ભજે એનો થઈ જાય બેડો. પણ જી નામ એટલે કી નામ? કે તમારા પ્રાણમાં બોલે છે ઈ નામ. ઈ નામ જે મનુષ્ય માત્રના પ્રાણની અંદર પોતાની સ્વયં સત્તાથી જે શબ્દ ધ્વનિ ઉઠતો હોય, મહામંત્રનો ધ્વનિ ઉઠતો હોય, આને સત્ય સનાતન ધર્મની શાન કહેવામાં. આ મનુષ્ય માત્રનો ધર્મ સનાતન એક છે, અને એક છે એ જ પોતાનો આત્મા છે, અને આત્મા છે એ શબ્દ બ્રહ્મરૂપે છે. આને જ નરસિંહ મહેતાએ કેદારો કીધો. કેદારો કોઈ રાગ નહીં. જો કેદારો રાગ ગાવાથી ભગવાન મળી જતા હોય તો અટાણના કલાકારો ગાઈ ન લે બાપુ. હે, નામને કેદારો કહે છે. નામના ધ્યાનથી ગાણા ગવાય ને ન્યા મારો નાથ ડોલવા માંડે બાબુ. એને માટે બેઠો બેઠો ગાય તો ઊભો ઊભો સાંભળે ને ઊભો ઊભો ગાય તો નાશે. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખું ભણે નરસૈયો પધાચો. એને કેદારો કીધું. ભગવાન શંકરે એને ભીષ્મ કંકણ કીધું. ભીષ્મ કંકણ જેનાથી તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય એ ભીષ્મ કંકણ છે. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર કીધું. બ્રહ્માએ હંસ ગતિ કીધી. દરેક સંતોએ અવતારોએ જુદા જુદા નામ આપીને ગુણ ગાયા છે. એ આપણા પ્રાણની અંદર મહામંત્રનો ધ્વનિ ઉઠી રહ્યો છે.
આ રૂખડીયો સંત એમ કહે છે કે મને મારા વાઘનાથ ગુરુએ આ સતનો શબ્દ સુણાયો, મારા ગુરુનો મહિમા પલ પલ વખાણો, કે આ શબ્દના ધ્યાનથી એના ચિંતવનથી મારા બધા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું, પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. ગુરુનો મહિમા પલ પલ વખાણો, મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય, સગળા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય, એવું જો સાધન હોય તો આ સત્ય નામ છે. એવું સાધન હોય તો સત્ય નામ છે. એવા સદગુરુ મળ્યા, એણે મને સૂતો જગાડ્યો. હું તો ગાઢ નિંદ્રામાં, અજ્ઞાનરૂપી નિંદ્રામાં ઊંઘતો હતો. માનવ સમાજને નામની અંદર જગાડ્યા હોય તો સંતોએ જગાડ્યા. બાબુ, માનવ સમાજને હરિનામમાં જગાડ્યા હોય તો સંતોએ જગાડ્યા છે. આપણે આગળની સભામાં કહી દયા, નકર મનુષ્ય દેહ ધરીને ખાવા પૂરતી જ આપને ભાન છે, બીજી કાંઈ ભાન નહીં. સંતોએ કાંઈ એમનમ ગાયું હોય છે, ન રહે પશુ સમાન ભજન વિનાનો, નરસે પશુ સમાન. આપણે પશુ કેને કંઈ ખાવાની જ ખબર પડે એને કહેવાય પશુ. બેટની ડબરી તો આપણે મનુષ્ય જ ભરીએ એવું છે. કાગડા, કૂતરા, બિલાડા, જરખડા, ઊંટિયા, કીડી જેવું નાનું કીટ પતંગનું જીવ એ પેટ ભરે છે. મનુષ્યને પેટ ભરવાની ખબર પડતી હોય તેલા હું નવાઈ કરી નાખી. હે, ભજન વિનાનો નર છે પશુ સમાન, જેસો ફેરે ઢોર હરાયો ખાવે પીવે, માલ પરાયો અપના ધનિકો નામ લજાયો, મૂર્ખ મુંડ મસ્તાન ભજન વિનાનો નર છે પશુ સમાન. પણ પ્રેમથી જો કોઈ હરિગુણ ગાવે, જ્ઞાની થઈ અને ધ્યાન લગાવે સદગુરુ પાસેથી, આ જ્ઞાન લઈને કોઈ એનું નામનું ધ્યાન લગાવે, દાસ સતાર ઓહી ફલ પાવે, જો ભજતે ભગવાન ભજન વિનાનો નરસે પશુ સમાન. જો નામને ભજે તો કામ પતી જાય એવું છે. તો ગાઢ નિંદ્રામાં, અવિદ્યારૂપી નિંદ્રામાં ખોટા સપના સેવતો તો એમાંથી મને મારા સદગુરુએ જગાડ્યો. માનવ સમાજને મહાનિંદ્રામાંથી જગાડનાર સંતો છે. જાગ્યા એને ચિંતા થાય ને, જાગે એને ચિંતા થાય. તમને ગાઢ નિંદ્રા આવી ગઈ હોય ને બે ત્રણ નાગ માથે આટા મારતા હોય તમને ભય ન લાગે, લાગે? પણ જાગતા હો તો, જાગતા હો ને ઘરમાં બેઠા હો ને ભોણમાં ઉંદરડું ડોકા કાઢે ને તો એમ થાય ખરાબ નહીં હોય ને, જાગે એને ભય લાગે ને. એમ જેને મહાપુરુષોએ જગાડ્યા એને આમ ચિંતા થઈ કે ઓહો, આ તો હવે ખબર પડી ખરા કરેલા કર્મ ભોગવવા પડે છે. અટાણુંથી દહેજ કાઢ નાખી, હાસુન ખોટું કરી, પણ સંતોએ જગાડ્યા એટલે ચિંતા થઈ કે તો હવે આને આ જન્મે જ કંઈક કરી લેવાય, આમાંથી મુક્તિ મેળવી લેવાય. કોને જગાડ્યા? સંતોએ જગાડ્યા. સૂતો જગાડ્યો, જગાડ્યો એ તો બરાબર, પણ દેશ દેખાડ્યો. કયો દેશ? કે જે દેશની અંદર પરમાત્માનું કાયમને માટે મુકામ છે ઈ દેશ દેખાડ્યો. બાકી સંતો મળ્યા વિના ખબર ન પડે બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, કોઈ જના ગુરુ વિનાનો મર્મ ન જાણે, ઈશ્વરને ક્યાં નક્કી કરવો. બધા સંતો હું એમ કહું છું, ગાયું કે તારાગઢમાં ભગવાન, તારાગઢમાં ભગવાન, તારાગઢમાં ભગવાન. અને આપણે પછોત કહેવા માંડી કે ભાઈ આત્મા ઈ પરમાત્મા, આત્મા ઈ, આત્મા ઈ પરમાત્મા છે ને ભાઈ. એ તો ભાઈએ ભાગ પડે તો ખબર પડે તાર ભાઈમાં ઈ આત્મા છે, મૂકી દે ને વેદ જમીન, વાતો થાય. આત્મા ઈ પરમાત્મા તો અનુભવ કર્યું એને નક્કી થાય. બાકી વાદે વાદે એક કે એમ બીજો કે આવલો પાડો પાકો થઈ જાય ને, પાડો પાકો થાય એટલે પછી હવ કહેવા માંડે આત્મા ઈ પરમાત્મા ભાઈ, આત્મા ઈ પરમાત્મા. પણ એમ વર્તવું એ તો અઘરું છે, વર્તવું એ તો અઘરું છે.
પક્ષીઓની નાઈતમાં ઘટાડો આવી ગયો. એટલે પક્ષીના નાઈતના આગેવાન ગરુડજી, એટલે ગરુડજીને પક્ષીઓની નાઈતે ફરિયાદ કરી કે તમે ભગવાનની સેવામાં નવરા નથી રહેતા, ને ઝાડુવાળાના જોર એટલા વધ્યા છે કે હવે આપણી નાઈતનો કાંઈ પત્તો નહીં લાગે, એવો ધ્યાન નહીં દો તો માટે કંઈક આને માટે ધ્યાન આપો. એટલે ગરુડજી કે આપું શું ધ્યાન, મોટા મોટા ઈસ્ટી સીટરોને હોશિયાર હતા એને નાતીલાને તૈયાર કર્યા કે તમે આખી આપણી નાઈતને હું કહું ને એ પાડો પાકો કરાવી દો. બધા પક્ષીઓને એમ બોલ્યા કરવું એટલે પારાદીની ઝાડમાં કોઈ આવે નહીં કે શું પાડો પાકો કરાવવાનું, પક્ષીઓને કહેવાનું પારાદી આવ્યો ઝાડ પાથર છે, પક્ષીઓ સડ નાખશે, પક્ષીઓ સણતા નહીં, પક્ષીઓ ઉડી જવા, બધાને પાકું કરાવી દો આખી નાઈતમાં. એટલે ભાઈ મોટા મોટા જે સમજો હતા નાતીલા કંઈક બુદ્ધિશાળી, આખી નાઈતમાં ફરીને બધા પક્ષીઓને કીધું કે તમારે આ બોલ્યા કરવાનું, પક્ષીઓ પારાદી આવ્યો, પક્ષીઓ ઝાડ નાખશે, પક્ષીઓ એમાં ચણ નાખશે, પક્ષીઓ ચણતા નહીં, પક્ષીઓ ઉડી જાઓ. બધા પક્ષીઓને બોલવાનું કહી દીધું, જ્યાં જાય ને બધા પક્ષી આ મંડે બોલવા. પરાધી ઝાડ લઈને નીકળ્યો, મોટું પક્ષીનું ટોળું હતું ત્યાં ગયો, તાર ટોળું બોલતું હતું, પક્ષીઓ પરાધી આવ્યો કે ઓલો કે લે હા લે આને જ ખબર પડી ગઈ, મને ઓળખી ગયા, આ મારી ઝાડમાં ઝાડ નાખશે કે લે આને એ ખબર પડી ગઈ, પક્ષીઓ એમાં શણ નાખશે કે લે આ એ ખબર છે, પક્ષીઓ સણતા નહીં, પક્ષીઓ ઉડી જાવ, હવે આ ક્યાંથી મારી ઝાડમાં આવે. આખી દિશામાં ફેરો પણ જ્યાં જાય ત્યાં બધા પક્ષીના ટોળા આ બોયલા જ કરે બોયલા જ કરે. ઠાલો માલો ઘીરે ગયો, ઘરવાળી કે કાં શાકભાજી લઈ આવ્યા નહીં કે, પણ પક્ષીઓ જાગૃત થઈ ગયા, જાવતા જ એમ કે પારાધી આવ્યું, ઝાડ નાખશે ચણ નાખશે ચણતા નહીં, મારી ઝાડમાં ક્યાંથી આવે. ઘરવાળી કે કાંઈ નહીં, કાલ બીજી દિશાએ જાયજો, બીજે દી બીજી દિશાએ પણ જ્યાં જાય ત્યાં બધા બોયલા જ કરે, પારાધી આવ્યો, ઝાડ નાખશે ચણ નાખશે ચણતા નહીં. ત્રીજે દી ત્રીજી દિશાએ જે દિશામાં જાય ત્યાં બધા પક્ષીઓ બોયલા કરે. શ્યારે દિશાએ ફરીને આવ્યો ઘરવાળી કે જ્યાં જાવ ત્યાં બધા બોલે, કા બધા પક્ષીઓ બોલે છે. તો ઘરવાળી કે એ શું બોલે છે કે હું જાઉં એટલે એમ કે પારાધી આવ્યો, ઝાડ નાખશે ચણ નાખશે પક્ષીઓ ચણતા નહીં, પક્ષીઓ ઉડી જાઓ. તો ઘરવાળી કે પક્ષીઓ ઉડી જાવ એમ કે તે ઉડી જાય છે કે બેઠા રહી કે ઉડતા નથી, કે તો ભલે ને બોલે એ બોલવાનું કામ કરે ને તમે તમારું કામ કરો. એ પોવાલું દાણે ગોયરા, પોવાલું દાણા ગોયરા, એ તારી વાત સાચી. અમુક આપણા કરતા ઘરવાળા ડાયા હોય, એને જ્ઞાન વધારે હોય, એને જ્ઞાન વધારે હોય એટલે જ બોયલા કરે, જુઓ ને જ્ઞાન વધારે હોય. તો ગયો ટોળું બોલતું હતું, પક્ષીઓ પારાથી આવ્યો એટલે ગયો, ઝાડ પાથર છે એટલે એણે પાથરી, પક્ષીઓ ચણ નાખશે એટલે એણે નાખી, પક્ષીઓ ચણતા નહીં એમ બોલતા જાય ને સણવા બેસી ગયા. ખાલી બોલવાની ખબર હતી, પારાથી હું ઝાડ કેમ નાખે ને એ ખબર નહોતી, ખાલી આટલી ખબર હતી. બધાએ ઝાડમાં બેસીને મીંડા સણવા, એણે ઝાડ ખેંચી બધા આવી ગયો. ઓલો કે તણી દી ખોટો ભૂખે મર્યો, એમ આપને ખાલી બોલતા આવડી ગયું, આત્મા ઈ પરમાત્મા, આત્મા ઈ પરમાત્મા. તારા ઘટમાં ભગવાન, તારા ઘટમાં ભગવાન, પણ ઘટમાં ક્યાં, ઘટમાં ક્યાં. તો સંતો મહાપુરુષો આપણો પ્રાણ છે ને એને ઘટ કહે છે, આપણો જે પ્રાણ છે એને ઘટ કહે છે. પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ જેને તમે આત્મા કહો, એ શબ્દ બ્રહ્મરૂપે મનુષ્ય માત્રના પ્રાણની અંદર એ બિરાજમાન છે. સૂતો જગાડ્યો
અને જ્યાં ત્રણ લોકનો નાથ બિરાજે છે એ દેશ દેખાડ્યો. પ્રાણ છે એ પરમાત્માને રહેવાનો દેશ છે. કબીર સાહેબે કીધું કે કહત કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાસન કી શ્વાસ મેં, વહાં ખોજો તુરત મિલું મેં સિન ભર કી તલાશ મેં, મોહે ક્યાં તું ઢૂંઢે વંદે મેં તો તેરે પાસ મેં, નાહી મેં કો ક્રિયા કર્મ મેં ના મેં જોગ સંન્યાસ મેં. મનુષ્ય માત્રના પ્રાણની અંદર, શ્વાસની અંદર પરમાત્મા શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. જેને કોઈ મહામંત્ર કહે છે, એને કોઈ સતનામ કહે છે, એને કોઈ ગર્ભ ગાયત્રી કહે છે, એકને એકના જુદા જુદા નામ આપીને પોતાના ભાવ પ્રમાણે સંતોએ ગુણ ગાયા છે. સૂતો જગાડ્યો, આ દેશ દેખાડ્યો, અને એ દેશમાં નામની ઓળખાણ કરાવી એ અલખ પુરુષ ઓળખાયો. મારી બુડતી બેડી ગુરુજીએ તારી અને જમડાના હાથેથી છોડાવ્યો. મનુષ્ય અવતારની અંદર જો સદગુરુ ન મળે તો આપણી બુડતી બેડી છે. પાંચે વિષયોની આસક્તિ એ આપણી બુડતી બેડી છે. 84 જીવને એક વિષયની આસક્તિ થાય તો એમાં એનું પતન થાય છે. માખીને રસ વિષય વાલો છે તો એમાં એનું પતન થાય છે. રસ લેવાને માટે શીકણા પદાર્થ ઉપર બેહે, પછી પાંખ લપટાઈ જાય, પછી ઉડી શકે નહીં, એટલે એમાં એનું મૃત્યુ થાય છે. માખી બેઠી મધ પૂડે, પાંખ રહી, લપટાય ઉડનકા સંશય ભયા, પણ સમજ સમજ પસ્તાય, માટે ભજનમાં ખૂબ રહેના, જેહો રે જેને લાગ્યા હોય શબદના બાણ. માખીને રસ વિષય વાલો છે તો એમાંનું પતન થાય છે. ભમરાને ગંધ વિષય વાલો છે તો એમાં એનું પતન થાય છે. ભમરો, તમારા દેશી મકાનમાં તમે જોયું હશે, વાંસ હોય, સાગના વળા હોય, એમાં હોલ કરીને ભમરો રહે છે. સાગને કાપી નાખે, વાંસને કાપી નાખે, ઈ ભમરો પુષ્પની સુગંધ લેવા બેસે. ઘણા પુષ્પ એવા હોય કે દિવસ અસ્ત થાય એટલે પુષ્પ બીડાઈ જાય, ભમરો અંદર રહી જાય. જે ભમરો વાંસ કાપી નાખે, જે તમારા ઘરના હાગના વળા કાપીને એમાં ઓલ કરીને રહે છે, ઈ ભમરો પુષ્પ નથી કાપી શકતો. કેમ નથી કાપી શકતો? કે એમાં એની આસક્તિ છે. ગંધની આસક્તિને લઈને પુષ્પને કાપી નથી શકતો, અને માલિકો મૂંઝાય અને ભમરો મરી જાય છે. એક વિષય અને વાલો છે, એક વિષયની આસક્તિમાં એનું પતન થાય છે. આપને શબ્દ પરસ રૂપ રસ અને ગંધ પાસે વિષયની આસક્તિ આપણી બુડતી નાવ છે. આપણી બુડતી નાવ છે. એ બુડતી નાવને મારા ગુરુજીએ તારી. પંચ વિષયની આસક્તિમાંથી મુક્ત કરવાની સમજણ સદગુરુએ આપી કે જો પંચય વિષક્તિ વિષયની આસક્તિમાંથી મુક્ત થઈ અને પરમપદને પામવું હોય તો એને માટે અન્ય કોઈ સાધનો ગોતતો નહીં, અન્ય કોઈ મહેનતમાં પડતો નહીં, અન્ય કોઈ દાખલો નહીં કરતો. પંચ વિષયની આસક્તિમાંથી મુક્ત થવું હોય તો પંચ વિષય કરતા મનને અધિક આનંદ આવે એમ છે, એ રસ એને શખાડી દે. મનને વિષય કરતા હજાર ગણો આનંદ આવે એમ છે, એ રસને શખાડી દે તો સંત મતે, શાસ્ત્રોના મતે, અનુભવી અને જ્ઞાનીઓના મતે વિષય કરતા મનને નામમાંથી અનંત ગણો આનંદ પ્રાપ્ત થશે. એક વાર એ લીજત એને લઈ લીધી એટલે વિષયો એને ઉડવાણ ખડ જેવા લાગશે, ઉડવાણ ખડ જેવા લાગશે. અને ઉડવાણ ખડ જેવા વિષય લાગે ને બાપુ, તઈ ભરતરે અને ગોપીચંદ જેવા એ રાજ છોડ્યા હોય. તઈ દેખો ભરથરી ભયા ફકીરા સોડ્યા શેર ગઢ ઉજેણી, 92 લાખ માળવાનો રાજા જેણે સર્વ માયા ત્યાગ જ કીધી, રાજ કઈ છોડે છૂટે બાપા? એ આસક્તિ કઈ છૂટે છૂટે? હે ભાઈ ભાઈ, નોખા થાય તો વાળી વાળીને હાવણીને ઠૂઠું થઈ ગયું એનાય ભાગ પાડે. હે કે પણ હવે આ વાળી વાળીને ઠૂઠું થઈ ગયું, ગો વાળવા થાય, આવણીને ઠૂઠું ન મુકાય, શું કહેવાનું થાય છે ભાઈ?
આવણીનો ઠોઠોય ન મૂકાય અને રાજ મૂકું કઈ મૂક્યું હોય કે એવા ગુરુ મળ્યા. વિષય કરતા કરોડ ગણો જેમાંથી આનંદ આવે એ લક્ષ્ય બતાવ્યું. વિષય કરતા જેમાંથી કરોડ ગણો આનંદ આવે, કારણ કે નામ સમાન કોઈ આનંદ જ નથી, એના જેવું કોઈ સુખ નથી, એના જેવી કોઈ શાંતિ નથી અને એના જેવો બીજો કોઈ આનંદ નથી. એટલે વિશેષ આનંદ મળે એટલે ઓલા ફીકા લાગે કે ન લાગે, બરાબર ને? આપને સમજાય એવી વાત કહું, પેલા તમને સાયકલ કેટલી સારી લાગતી હતી, એ પેદલ સાયકલ વાળો આમ હારો માણા કહેવાતો કે નહીં? હે, જમાઈ સાયકલ લઈને આવ્યો હોય તો ઓસરી ચડાવે, હાળાને કે લોહી નાખે, સાયકલને ફૂમકા બાંધે, નકર તો હા દમણ થઈને પેદલ મારીને આવ્યો હોય ને. પેલા સાયકલ કેટલી સારી લાગતી હતી, મોટરસાયકલ આવી, ફોર વ્હીલ આવ્યું, પછી સાયકલ ધ્યાનમાં આવે? આવે હે? આવે ધ્યાનમાં? બસ એમ જ મનને વિષય કરતા અધિક આનંદ આવે એમ એ લક્ષ્ય બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો રાજનો ત્યાગ કરી દીધો. ભરતરીએ રાજ છોડ્યા પછી એના સંબંધી રાજા કોઈ મળી ગયા અને જોઈ ગયા કે આપ માળવાના રાજા ભરથરી છો, કે આ ઓહો 92 લાખ માળવાનો રાજા, એવડું રાજ છોડીને આવું ભિખારી પણ હું ક્યાંથી લીધું? ઓલા ઠપકો આપ્યો, નજીક નો થતો હોય ને, આવું રાજ છોડીને આ ભિખારી પણ હું ક્યાંથી લીધું? ભરથરીએ જવાબ આપ્યો કે આ ભિખારી પણ હું એમનેમ નથી લીધું, 92 લાખ માળવાનું રાજ દઈને લીધું છે. આ ભિખારી પણ 92 લાખ માળવાનું રાજ દઈને એના બદલામાં લીધું છે. અને બસ ખરેખર પરમપદ બધા વિષયની આસક્તિ ત્યાગ કરીને જ મળે એમ છે, ત્યાં સુધી મળે એમ નથી. બધા વિષયોમાંથી વૃત્તિ જ્યારે પાછી વળે અને નામનો અધિક મહિમા સમજાય ત્યારે આ પદ પ્રાપ્ત થાય એમ છે, ત્યારે આ પદ પ્રાપ્ત થાય એમ છે. તો ભાઈ, સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો, આ બુડતી બેડી મારા ગુરુજીએ તારી અને જમને આંચ પકડાઈ ગયો તો ન્યાથી છોડાયો. એક વાત યાદ રાખજો, કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો, જે કર્મ કરવા હોય કરો, પણ જમને હાથ આપણે સપડાવવાનું છે એમાં કાંઈ હાલે એમ નથી. કયા કર્મ ભોગવે જ છૂટકો થવાનો છે, અને કરેલા કર્મ જો બધાને દેવા પડતા હોય તો આપણે ન દેવા પડે, જેણે કાયદો ઘડ્યો એ પોતે દેતા હોય તો આપણે ન દેવા પડે. રામાવતારની અંદર ભગવાન રામચંદ્રજીએ વાલીને માર્યો એટલે વાલીએ કીધું, પ્રભુ મને હું કામ મારો છો? કે તે વેદની મર્યાદા લોભી, નાના ભાઈની સ્ત્રીને ઘરમાં રાખી એટલે મારે તને મારવું પડે. કે મારે બે ભાઈને વેર, તમારે હું કામ મારવું જોઈએ? અને હું પાપી હોય તો શેલી ઘડીએ ત્રણ લોકનો નાથ મારી સાથે ઉપે, અને હું પાપી? ભગવાન ખુશ થઈ ગયા, કે તો જીવાડી દો, હવે મૂર્ખો હોય એ જીવે, હવે કાંઈ જીવવું નથી. મને ખબર છે કે હમણાં લંકા લઈને વૈકુંઠ દેહો, મારા દીકરા અંગતનું ધ્યાન રાખજો, પ્રભુ મારું કામ પૂરું કરો. તો રામે એમ કીધું કે જા, આનો બદલો કૃષ્ણ અવતારમાં દઈશ. વાલીનો અવતાર ભીલ, જેના ભલકાથી ભગવાન કૃષ્ણના 3 પદમ વિંધાણા અને પ્રાસીના પીપળે પ્રભુએ પ્રાણ ત્યાગ્યા. જેણે કાયદો ઘડ્યો એ અમલ કરતા હોય તેલા આપણે નહીં કરવો પડે, હે, આપણે નહીં કરવો પડે. આમાં કાંઈ હાલે એવું છે? હે, આમાં કાંઈ હાલે એવું છે?
કર્મ પ્રમાણે જમના હાથમાં સપડાયેલા છી. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો, બુડતી બેડી મારા ગુરુએ તારી જમડાના હાથેથી છોડાયો. આ કર્મ પ્રમાણે આપણે જમનો જ કેસ હતા. આપણે જમનો કેસ હતો એને જગજીવનનો કેસ બનાવી દીધો. બાપુ આ ગુરુ છે, આ ગુરુ છે. જમને હાથ પડવાનો કેસ હતો એને જગજીવનને હોંપી દીધો. અને કથા એમ કે છે, અજામેલ જેવો મહાપાપી શેલા ડસકે, તરેલ અજામેલે શેલા ડસકે નારાયણ નામ લીધું. જમદૂતો આવી જ ગયા હતા, જમદૂતો આવી ગયા હતા. એટલી વારમાં ભગવાનના દૂતોએ આવીને જમદૂતોને હટાવી કાઢ્યા. અને ભગવાનના દૂતો અજામેલને ભગવાનના ધામમાં લઈ ગયા એટલે યમદૂતોએ જમરાજાને ફરિયાદ કરી કે સંચાલન કરવાવાળા કેટલાક છે, તમે એકસો કે કેમ કે એક બાજુથી તમે અમને જીવ લેવા મોકલો અને ન્યા જાય એટલે અમારે માર ખાવાનો. કે ભાઈ તમે ગયા તો એ કેસ આપણો જ હતો, પણ તમે ન્યા ગયા ને એણે નારાયણનું નામ લઈ લીધું. એટલે હજીએ જ્યાં એનું નામ લેવાતું હોય ત્યાં ન જાતા, નગર હજી માર ખાવો કે હજીએ માર ખાવો. જમને આથેથી છોડાયો. કોણે છોડાયો? કે પારાસર સદગુરુ મળ્યા એને છોડાયો, પારાસર ઋષિએ છોડાયો. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો, બુડતી બેડી મારા ગુરુજીએ તારી અને જમના હાથેથી છોડાયો. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, મારા ગુરુએ શબદ સુણાયો, ગુરુનો મહિમા પલ પલ વખાણો, મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાવે. આવા ગુરુના ઉપકારને એનો બદલો હું કેમ આપું? ખાલ પડાવું મારા શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવું અને એની મોજડી બનાવી અને મારા ગુરુને પહેરાવું તો એણે ગણ કર્યો, એનો ઓશિંગણ, એની વળતર હું ન દઈ શકું. એનું વળતર દેવાય જ નહીં. કેમ દેવાય? કેમ દેવાય? આ તો મહિમા સમજાશે એની વાતો છે. એની એ ગુરુની મર્યાદા પાળે છે, એ ગુરુની આજ્ઞાનું પાલન કરે છે અને ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંધાતે. એ ગુરુ શબ્દનું પાલન કરીને પોતાના જીવનને ધન્ય બનાવી જાય છે. બાકી તો ઘણાય દુનિયામાં ગુરુ શિષ્યના નાટક ભજવાય છે, ખાલી કરવા ખાતર ગુરુ કર્યા હોય, મર્યાદાની ખબર ન હોય. એને મર્યાદાની ખબર ન હોય, આજ્ઞાની ખબર ન હોય, કરવા ખાતર કર્યા હોય. એક પરણકોટીમાં ગુરુ શિષ્ય બે હોતા હતા. એટલે ઝીણો ઝીણો વરસાદ આવ્યો એવો અવાજ મીંડો આવવા, એટલે ગુરુ મહારાજે કીધું કે શેલાજી જોજી, બહાર વરસાદ આવે છે. ત્યાં મીંદડી બહારથી અંદર પ્રવેશ કર્યો, મીંદડીએ પરણકોટીમાં. કે ગુરુ મહારાજ, આ મીંદડીને માથે હાથ ફેરવો, ભીની અહીં છે ને તો આવ્યો હોય છે. ગુરુ કે ઈ ઠીક, આયલ લે ભાઈ, ઈ ઠીક. એટલે ગુરુ મહારાજે વળી બીજી આજ્ઞા કરી કે તો કાંઈ વાંધો નહીં, હવે દીવો ઠાર નાખ, હવે હોઈ જાય. કે ગુરુ મહારાજ, આંખું વીસી જાઓ નહીં, ઠરેલો જ છે, આંખું વીસી જાઓ એટલે દીવો આપ મુવા તો દુનિયા ડૂબી. ગુરુ મહારાજ કે એ ઠીક આયલ, પણ હવે આ ટાઢો પવન આવે છે, કમાડ તો દઈ દે. જો બે કામ ગુરુ મહારાજ મેં કર્યા, બરાબર, તમે હુતા છો ને પગ ત્યાં પૂગ્યા છે, મારો ધક્કો દેવાઈ જાય. હવે આમાં ભમરો ઉઘડે કોઈ દી, હે આમાં ઉઘાડ થાય કોઈ દી, હે આ તો અનુભવની વાતો. અટપટી યોગ કળાની ગતિ છે ઝીણી, ગુરુ વેસે તો વેસાઈ જાય, જો આપે આ ઓહંગ સોહમની એંધાણી. જે ગુરુ શબ્દનું પાલન કરે છે, આજ્ઞાનું પાલન કરે છે, જેને મહિમા સમજાણો છે,
કે આની વળતર કોઈ હિસાબે દેવાય એમ નથી. નામની તોલે દુનિયામાં કોઈ વસ્તુ નથી. અને તુલસીદાસે રામાયણમાં ન્યા સુધી લખ્યું કે રામ ન સકહી નામ ગુણ ગાઈ, રામ પોતે નામના ગુણ ન ગાઈ શકે એવો તુલસીદાસ કે એના નામનો મહિમા છે. રામ ન સકહી નામ ગુણ ગાઈ, રામ પોતે એના નામના ગુણ ન ગાઈ શકે એવો નામનો મહિમા છે. વળી આગળ જતા એમ કીધું કે રામે આંગળીને વેઢે ગણાય એટલા ને તારા નામે તો સંસાર સાગર ઉપર પાજ બાંધી દીધું. એ નામ છે અને એ નામ મનુષ્યના પ્રાણમાં ગાજી રહ્યું છે. એરકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી બે શબ્દ તો સૌદ લોકને તોળે, ભરત મોળ રવિ અનુભવે કે રામ રણુકાર ઘટો ઘટમાં બોલે. એ નામનો મહિમા સંતો ગાય છે. એના બદલામાં આ રૂખડીઓ સંત કે હું આપું, ખાલ પડાવું શરીર ઘેરી, ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી સિવાળી મારા ગુરુને પહેરાવું તો એનો ગણનો ઓસિંગણ હું ન થાવું. ગૌદાન દીએ, ભૂમિદાન દીએ, કંસન નામ મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય ગુરુની તોલે ન આવે. ગૌદાન દો, ભૂમિદાન દો, કંસન નામ મહેલ લૂંટાવો, જે દાન દો એનું ફળ મારો નાથ આપશે આપશે આપશે, પણ મોક્ષ માટે તો ગુરુ જ્ઞાનનું દાન આપે તઈ કામ ફતે થાય એમ છે, તઈ જ ફતે થાય એમ છે. કે જે દાન કરો એનું ફળ તો મળે જ છે, અને ખરાબ કર્મનું ફળ મળતું હોય તો હારાનું શું કામ ન મળે? સીધો જ હિસાબ નથી, હે? સીધો હિસાબ નથી. સામાન્ય દાન કરે એનું ફળ આપે છે એવા ઇતિહાસના પાના ઉપર લેખ છે, એવા ઇતિહાસના પાના ઉપર લેખ છે કે દ્રૌપદીના 999 શિર પૂર્યા. તો કેમ પૂર્યા ભાઈ? કે ખાલી ભગવાનને આયથે હાડીનો લીરો ફાડી અને પાટો વીતી દીધો હતો. તો ત્રિકમે ગણ્યા એના તાગડા ગણીને રાખ્યા લેખે 999 શિર પૂર્યા, જેને સગળી સભા દેખે. એક દોરે એક અમૂલ્ય હાડીનું વળતર આપ્યું કે ન આપ્યું? હે, તો પાટાનો લીરો વીટ્યો એનું જો આવડું ફળ હોય તો ઊંડું વિચારો એના નામનું ફળ કેવડું હશે, એના નામનું ફળ કેવડું હશે. એટલે ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મહેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાનું દાન દેવે તોય ગુરુની તોલે તો ન જ આવે. ભવબંધનમાંથી મુક્ત થવાને માટે બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનો આશરો લેવો પડે અને નામના ધ્યાનથી જીવન મુક્તિનો લાભ થાય છે. એ દાન આપનાર, એ સમજણ આપનાર શ્રીગુરુ સંત છે. માટે સદગુરુ મળ્યા ત્યારે મારા સંશય ટળ્યા. હું સંશય ટળ્યા કે એક તો હું દેહ સવી સંશય ટળ્યો, હું દેહ નથી હું આત્મા છું, દેહ સવી સંશય છે. આ મારી જાતિ ને આ મારું વર્ણ ને આ મારું ગામ ને આ મારું નામ ને આ સંશય છે, બ્રહ્મણા છે. તું દેહ નથી, તારી કોઈ જાતિ નથી, તારું કોઈ વર્ણ નથી, એમાં બોલનાર છે ને એ તું છો, એમાં બોલનાર છે એ તું છો, એ તારું સ્વરૂપ છે. દેહભાવનો સંશય ટીળો બીજી રીતે કે કર્તૃત્વ ભાવનો સંશય ટળી ગયો. કે કરવા જેવું હોય તો નામ સ્મરણ છે આ નક્કી થઈ ગયું. મહાપુરુષના સમાગમથી એની શરણાગતિથી આ નક્કી થઈ ગયું કે મનુષ્ય જીવનની અંદર જો કર લીધા જેવું હોય તો આ છે, એના સમાન કાંઈ નથી. એના જપ તપ તીરથ યોગ સાધના ઓ સબ નામ આધારા, ગુરુગમ લઈને ગોતી લેજો, જેને વેદ પુરાણ પોકારા રટી લે મન રામ નામ રણુકારા, એના જેવું બીજું કોઈ ફળ નથી.
એના જેવું બીજું કોઈ ફળ નથી. એવડું નામનું ફળ છે. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, જીવપણાનો સંશય ટળી ગયો તો લક્ષરાશિના બંધનમાંથી મુક્તિ થઈ ગઈ. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, લક્ષરાશિ છોડાયો, વાઘનાથ શરણે રૂખડીઓ બોલ્યા, મને મુક્તિનો માર્ગ બતાવ્યો. મુક્તિનો માર્ગ શું છે? જેને વેદ માર્ગ કહેવામાં આવે છે. મુક્તિનો માર્ગ એટલે વેદ માર્ગે, વેદ માર્ગે ચાલે એની મુક્તિ થાય છે, એની મુક્તિ થાય છે. વેદ માર્ગે જ મુક્તિ છે. અને દરેક સંતો, મહાપુરુષો, ધર્મગ્રંથો એમ કહે છે કે વેદ માર્ગે હાલો, આપા મતે નહીં, અટકળે નહીં, અનુમાને નહીં, વેદ મતે હાલો, વેદ માર્ગે હાલો. તો વેદ માર્ગે હાલવું એટલે શું કરવું? વેદ માર્ગે કેવી રીતે ચલાય? વેદની આજ્ઞા શું છે? આપણે તો ગ્રસ્તી લોકો ક્યારે વેદનું અધ્યયન કરી શકીએ? વેદ તો જોવા જ અઘરા છે, એમાં અધ્યયનની તો ક્યાં વાત રહી? હે, અટાણું દે આપણે જોયા છે વેદ, શિયાળમાંથી એકે એનું ક્યાંય કથા આપણે વેદની સાંભળી છે? આપણે અધ્યયન ક્યારે કરી શકીએ? પણ જે મહાપુરુષોએ એ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, એની અનુભવ વાણીથી આપને સમજવા જાણવા મળે કે વેદનું શું કહેવું છે, વેદની શું આજ્ઞા છે, વેદ માર્ગ કેને કહેવાય, એ સંતોની અનુભવ વાણી ઉપરથી આપણે સમજી શકીએ. સંતની અનુભવ વાણી જેની અંદર વેદ શાસ્ત્ર, પુરાણો, ઉપનિષદો એનો સાર આવી જતો હોય છે, એને અનુભવ વાણી કહેવાય છે. એની અંદર વેદ શાસ્ત્ર, પુરાણો, ઉપનિષદોનો સાર આવી જતો હોય એને સંતની અનુભવ વાણી કહેવામાં આવે છે. એ કોઈ મન બુદ્ધિના ઘડતરના શબ્દો નથી, શ્રુતિની ધારા છે. અરે, કેવળ આત્માનો અવાજ છે, આત્માનો અવાજ છે, એ વેદ ધારા છે, શ્રુતિની ધારા છે. શ્રુતિની ધારા જ યથાર્થ વેદ જ્ઞાન આપે છે, આત્મજ્ઞાન આપે છે. તો એવા સંતો શું કે છે વેદ માર્ગે હાલવા માટે? સોહમ 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 સદા બોલરી મેના, હોતા હે અષ્ટપહર યહી વેદ કા કહેના. સોહમ સોહમ સદા બોલરી મેના, બોલરી મેના, હોતા હે અષ્ટપહર યહી ભેદ કા કહેના. બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, અપને મુકામ મેં કભી વિશ્રામ ના લહે. બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, અપને મુકામ મેં કભી વિશ્રામ ના લહે. લગેગી બાજ કી ઝપટ, લગેગી બાજ કી ઝપટ, ખુલેગી તબ નૈના. સોહમ 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 સદા બોલરી મેના, લગેગી લગેગી બાજ કી ઝપટ, ખુલેગી તબ નૈના, તબ નૈના. સોહમ 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 સદા બોલરી મેના. સોહમ 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 સદા બોલરી મેના, હોતા હે અષ્ટપહર યહી ભેદ કા કહેના.
जिसको तू ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं कभी जुदा, वही तेरे पास नहीं कभी जुदा। जिसको तू ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं कभी जुदा, वही तेरे पास नहीं कभी जुदा। बतावते संत वही समझ ले सैना, सोहम 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 सदा बोल री मीना। बतावते संत वही समझ ले सैना, समझ ले सैना, सोहम 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 सदा बोल री मीना। सोहम 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 सदा बोल री मीना, होता है अष्टपहर यही वेद का कहना। इस पिंजर में बैठ भूल आपको गई, विषयों की लालसा से सदा कैद हो रही, विषयों की लालसा से सदा कैद हो रही। इस पिंजर में बैठ भूल आपको गई, आपको गई, विषयों की लालसा से सदा कैद हो रही, विषयों की लालसा से सदा कैद हो रही। छोड़ विषय संग तब पाएगी सैना, छोड़ विषय संग तब पाएगी सैना, पाएगी सैना, सोहम 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 सदा बोल री मीना। सोहम 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 सदा बोल री मीना, होता है अष्टपहर यही वेद का कहना। पिंजरा पुराना होत जात है, दिन श्यार पांचवा घड़ीवा पल की बात है, दिन श्यार पांचवा घड़ीवा पल की बात है। इस पिंजरा पुराना होत जात है, दिन श्यार पांचवा घड़ीवा पल की बात है। ब्रह्मानंद तेरे संग, ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना, सोहम 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 सदा बोल री मीना। ब्रह्मानंद ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना, कभी नहीं रहना, सोहम 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 सदा बोल री मीना। सोहम 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 सदा बोल री मीना,
होता है अष्ट पहर यही वेद का कहना, होता है अष्ट पहर यही वेद का कहना। સોહમ અસ્મી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ આ વેદની ઘોષણા છે, વેદનું મહાવાક્ય છે। સોહમ સોહમ સદા બોલરી મેના હોતા હૈ અષ્ટ પહર એહી વેદ કા કહેના, એ મેરા મન આઠ નામ શબ્દનું રટણ કર્યા કહે, આ શબ્દ બ્રહ્મનું ગાન કર્યા કહે। સોહમ સોહમ સદા બોલરી મેના હોતા હૈ અષ્ટ પહર યહી વેદ કા કહેના, આઠે પોર આનું રટણ કરે, પોર આઠે જાપ જપો જુગતી જાણો, જાપમાં ખોટા સ્નેહને હાંકળો તો અલખ તો બોલે છે આપમાં, પણ બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે જ્યાં સુધી ઇન્દ્રિયો રૂપી ડાળે ડાખળે બેહીને ટૂંકા કરે છે ત્યાં સુધી એ મનરૂપી મેના કાળની ઝપટ છે, કાળનો ભય છે। બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે અપને મુકામ મેં કભી વિશ્રાંતિ ન લહે ત્યાં સુધી લગેગી બાજકી ઝપટ, જ્યારે કાળરૂપી બાજની ઝપટ બોલશે તઈ થાય હવે શું કરવું, કારણ કે આપણે ઇન્દ્રિયો રૂપી ડાળે ડાખળે જ આટા માર્યા છે, ઇન્દ્રિયોના વિષયોમાં જિંદગીને પસાર કરી છે, મૂળ મુકામ આપણું ગોત્યું નથી, ઠરવાનું ઠેકાણું ગોત્યું નથી। અપને મુકામ મેં કભી વિશ્રાંતિ ન લહે, મનનું મુકામ સાફ શબ્દમાં કહો તો સોહમ પદ છે। મનને ઠરવાનું ઠેકાણું, મનનું મુકામ મનરૂપી સ્ફુરણ ન્યાથી ફૂટે છે, ન્યાજ સમાશે, આજ નહીં તો કાયલ, કાયલ નહીં તો જે દી સમાય તે દી ન્યાજ સમાહે, બીજે ક્યાંય સમાહે નહીં, મનને તમે બીજે ક્યાંય સમાવી જ ન શકો। ગમે એટલા ભૌતિકવાદને વધારો, ગમે એટલા ભૌતિક સુખને ખડા કરો, એમાં મન નહીં વિરામે, મન જેદી વિરામશે સદગુરુ મળશે, એના લક્ષ્ય બતાવશે, તે દી સાજેલ ઝૂંપડીમાં રહેતા હશો ને તો અહીં વિરામી જાય, સાજેલ ઝૂંપડીમાં વિરામી જાય, નકર ગમે એટલી સગવડ કરવાની છૂટ મન શાંત નહીં થાય એટલે નહીં જ થાય। જેમ જંજાળ વધશે ને એમ મનનો વેગ વધશે, તમારું શું કહેવું છે? હે અટાણે કેટલો વેગ વધ્યો છે, પેલા ને બાબા ને મુદેલ ઉપાધિ નહોતી, હવારમાં રોટલો એક દબાવી લે આ પડખે, કોદાળી લઈને ખોદવા હોય જાય, બપોરે આવે ને બપોરે બે મઢા દબાવે, આ કલાક જાય ના સાહીનો કટોરો ને પછી સોરે જઈને હુઈ જાય, ત્રણ વાગે ઉઠીને વળી કોદાળી લઈને હોઈ જાય ને પછી સાંજે આવે। મુદેલ ઉપાધિ નહોતી, દેદી બીપી નહોતી, ડાયાબિટીસ નહોતી, કાંઈ નહોતું, કાંઈ નહોતું, બદામ ને કાજુ તેને ગોઈતા જડતા નહોતા, તેથી બદામ ને કાજુ અટાણે ઘીરે ઘીરે જ્યાં જાય ત્યાં બદામ કાજુ, જ્યાં જાય અમને મોટ ડીશું ધરે ઘોડાને જોગાડ ધરે, એમ ભાઈ હવે આ ખવાતું નથી। ખાતા જાય મોળા પડતા જાય, ખાતા જાય મોળા પડતા જાય, ઓલા મઢામાં તાજા હતા, મઢામાં તાજા હતા, જેટલો જંજાળ વધ્યો એટલો હટે દોડધામ વધી, રાત ને દિવસ માણસ દોડતો 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 દોડતો, હું કરવું એ જ નક્કી નથી, કેટલું મેળવી લેવું એની કોઈ, દોડ રહા દિન રાત સદા જગ કે સબ કાજ વિહારન મે સપને સમ વિશ્વ દિખાઈ મુજે મેરા સંચલ ચિત કો મોડ દિયા એસી કરી ગુરુ દેવે દયા મેરા મોહ કા બંધન તોડ દિયા। ઇન્દ્રિયો રૂપી ડાળે ડાખળે બેહી
જ્યાં સુધી એ મનમેના ટૂંકા કરે ત્યાં સુધી કાળનો ઝપટ છે. મુકામ મૂળમાં વિશ્રાંતિ લઈ લે, ન્યા કાળ નથી, ન્યા કાળનો ભય નથી. એ મુકામમાં વિશ્રાંતિ લીધી. જલારામના ગુરુ ભોજાબાપાએ કીધું કે તખતે બેસીને દેખ તમાશા, ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વા પોસે એને જલારામ કાળ ન ખાવે. મસાવે મસાવે આવી કોઈ હરદામાં હોળી, મસાવે આ નાભી કમળથી સુરતી સલાવી કોઈ શબદમાં સુરતા, મિલાવે પતળેલા મનને પાછું વાયલને નામમાં લગાડતો તો રોમે રોમે રંગ લાવે. મસાવે મસાવે આવી કોઈ હરદામાં હોળી, પણ રમનારા હોય એને રમજ ભાવે. જો મેર કરી હોય નામમાં રમનારા છે ને એને આ રમજ ભાવે, એને સાંભળવું ગમે ને એને પ્રીતિ થાય. નામમાં રમનારા છે એને રમત ભાવે. આપણે તો બાવન પુરાણના રમનારા, આ રમત ક્યાંથી ભાવે? ક્યાંથી ભાવે? રમનારાને રમત ભાવે. જો મેર કરી હોય માવે, બોજલના સ્વામી સદાબહુ નામી, આ તો મારા સંતોના મનને ભાવે. આવી કોઈ હરદામાં હોળી મસાવે. મૂળમાં સ્થિર થઈ જાતો ન્યા કાળનો ભય નથી. મૂળમાં વિરામાં એણે એમ કીધું કે પ્રેમનગર મેં જાકે બેઠું, જ્ઞાન કે ગોલે મારુંગા, કાલ કોટ કા નાશ કરુંગા, જમકા શીસ ઉતારુંગા. લે હવે આપને જમનું નામ પડે ને આજા ગગડી જાય કે નહીં? હે દિયાથી મેં જો આપણા ગઢડાળું કૂતરું મોઢું રાખીને રોવે તો છોકરા જો તો ખરો, આપણા ગઢડાળું છે કૂતરું રોવે ત્યાં ડર મંડે ને લાગવા કે નહીં? ડોશીમાં કોઈનું મરણ થઈ ગયું છે, ગરોડ પુરાણ વસાતું સાંભળવા ગયા, એમાં બધા કેવા કર્મ ને એના કર્મ પ્રમાણે કેવા જમદૂતો માર મારે ને વેતણીમાં હાકે ને મોઢામાં દેતવા નાખે ને જીવને પાડા ઉપર બેહીને જમ લેવા આવે ને આવું બધું સાંભળ્યું ગરુડ પુરાણમાં. ઓસરીને ખોટલે ઓસરીને કોરે ખાટલો રાખીને માં સૂતા હતા, રાતમાં બહેનનો પાડો છૂટી ગયો, ખાટલાને મીડ્યો ડોહીમાને એમ થયું ગાયવા લાગે, ડોહીમાન ઘરવાળાને ખાટલો અંદર હતો ને વધારે બીમાર કે માડી બીમાર બીમારનો ખાટલો ઘરમાં છે, હું બીમાર નથી. નામ પડે ને ત્યાં હજા ગગડે ના કે જમકા શીશ ઉતારુંગા, અરે કા તમ અમર રહુંગા, કાળ સે નહીં ડરૂંગા, કેમ નહીં ડરૂંગા કે ગુરુ કા ભજન કરૂંગા. મુકામમાં વિશ્રાંતિ, મનનું મુકામ આગળ કીધું સોહમ પદ છે. અપને મુકામ મેં કભી વિશ્રાંતિ ન લહે, મનુષ્ય માત્રનું મુકામ આવડું આ છે, ઠરવાનું ઠેકાણું આવડું આ છે. અપને મુકામ મેં વિશ્રાંતિ ન લહે, મુકામમાં વિશ્રાંતિ લેવાની સમજણ લેવા માટે જ બાપુ ગુરુ કરવા પડે, એને માટે ગુરુ કરવા. મૂળમાં મુકામમાં વિશ્રાંતિ લેવાની માટે ત્યાં સુધી લગેગી બાજકી ઝપટ, ખુલેગી તબને ના જ્યારે કાળના પડગમ વાગશે, તઈ વિચાર ભાવી જાય કે હવે હું કરશું ક્યાં ઠેરાવું. પણ જેણે મુકામ નક્કી કર્યું છે એને મૃત્યુની સંધ્યાએ ભય નથી લાગતો, એને મૃત્યુની સંધ્યાએ આનંદના ઉભરા આવે છે. મૃત્યુના સમયે આનંદના ઉભરા આવે છે, ઓહો મારા સદગુરુની દયાથી હું ન્યાલ થઈ ગયો, હવે મને ખબર પડી ગઈ કે આ ક્ષણભંગુર દેહ છોડીને મારે ક્યાંય જવાનું નથી, મારે મારા નાથના શરણમાં જવાનું છે. એનો તો આનંદ જ હોય ને ભાઈ, એનો તો આનંદ હોય ને. નક્કી પણ બાકી નિષ્ઠા.
સેનાથી? કે ભજનથી. સેનાથી? ભજનથી. માટે ઠરવાનું ઠેકાણું અહીંયા છે, જેને ગોતવો છે એ અહીંયા છે. અને સંતો કે ત્રણ લોકના નાથ પરમાત્માને ગોતવા તમે ઉભડ્યા ક્યાં? જિસકો તો ઢૂંઢને જાતી હૈ જંગલ મેં સદા, વહી તેરે પાસ નહીં હોતા કભી જુદા. ત્રણ લોકનો નાથ આત્મારામ પરમાત્મા તારાથી જરાય છેટો નથી. પણ સાન ભાન બતાવનાર કોઈ ગુરુ નથી મળ્યા તો ગોતવાને માટે ક્યાં જાય છે? પણ અનુભવી સંતો ઈશ્વરને બહાર ગોતવા જવાની સાફ ના પાડે છે કે કાશીએ જઈને હું કરવત લ્યો, સિદ્ધને ફરો શ્યારધામ, એ વનવન તમે હું આખડો તમારા ઘટમાં બેઠો આત્મરામ. ચેતનહારા કોઈ છે તો કાશી કાયા તો એલા આજ છે ને કાલ નથી. તો ભાઈ જે પ્રગટ પિંડમાં પ્રભુ એને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરીને દુષ્ટ ભાવો કરીને શું માળા જાલે. પણ જો એ નિર્ગુણમાં તારું મન ગળે તો બિન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે અને જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. દરેક સંતો ઈશ્વરને બહાર ગોતવા જવાની ના પાડે છે કે ખોજ કરવી હોય તો તમારા ઘટમાં કરો. દેખનહારા દેહમાં દેખો, પરખનહારા તમારા દેહમાં પરખો, પણ આમ રૂપરંગ મેં ભાઈ કેસે અરખો. રૂપરંગની અંદર ક્યાં તમે ગોતવા જાઓ છો? તો આ સંન્યાસી બ્રહ્માનંદ કહે છે કે જિસકો તું ઢૂંઢને જાતી હૈ જંગલ મેં સદા, વહી તેરે પાસ નહીં હોતા કભી જુદા. આપણાથી ઈશ્વર જુદો નથી, ઈશ્વર થકી જ આપણું જીવન છે. જો આ દેહમાં ચૈતન્ય ઈશ્વર આત્મારામ ન હોય તો આપણું જીવન ઘડીએ છે કેને લઈને આપણું જીવન છે કે આમાં બેઠો છે તો છે. વહી તેરે પાસ નહીં હોતા કભી જુદા. કે પણ વાત તમારી સાચી કે મારા ઘટમાં ભગવાન છે પણ મને દેખાય નહીં, એનું શું કરવું? મને નેડો ન થાય એનું શું કરવું? કે બસ નેડો કરવાને માટે બતાવતે હે સંત શાન, ઓહી સમજ લે સહીના. સંતની શાનને સમજી લે, પણ શાન સમજવી અઘરી છે. શાન સમજવી, મર્મ ભાષામાં સંતોએ ગાયું તો ખરું, ગંગા સતીએ ગાયું, શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ, ઉપજે આનંદના ઓગ, સિદ્ધ અનુભવ ઉદુમાં પ્રગટે તો મટી જાય માયાનો શોભ. શાનની વાતો તો કરી પણ શાનને સમજવી અઘરી છે ને. સપ્તદીપ નવખંડ મેં રહ્યો રામ પોકારી, પણ સદગુરુની શાન સમજ્યા વિનાનો ભેદ સમજવો છે બહુ ભારી. સંતો નિર્ગુણની ગતિ છે, ન્યારી સમસ્યા હે સદગુરુ કી, એસી સમજી જાય તો સુખકારી. પણ સંતની શાન સમજાવવી દુર્લભ છે, એને માટે કંઈક અભ્યાસ કરવો પડે છે. અભ્યાસ વગર સંતની શાન સમજાતી નથી. અભ્યાસ વગર નિર્ગુણને ઓળખવાની શાને નો સમજાય ને સગુણને ઓળખવાની શાન સમજાતી નથી. આ દેહ કાયમ નથી, પિંજરું ધીમે ધીમે પુરાનું થતું જાય છે, વૃદ્ધ થતું જાય છે, હાસવતા હાસવતાય જૂનું થતું જાય છે, હાસવતા હાસવતાય જૂનું થતું જાય છે. ગમે એટલું હાસવો તોય જૂનું, અડદિયા ખવારો તોય જૂનું થાય, ખજૂર પાક ખવારો તોય જૂનું થાય, હાયલમ પાક ખવારો તોય જૂનું થાય, દરાર જૂનું થાય ગમે એમ કરો. ઈસ પિંજરા તેરા પુરાના હોત જાત હૈ, દિન ચાર પાંચ ઘડી વા પલ કી બાત હૈ, બ્રહ્માનંદ તેરે સંગ કભી નહીં રહેના. કાયમને માટે આ દેહનો હથવારો આપણે, દેહ કાયમ માટે નથી. આ એક ભાડાનું મળેલું મકાન છે, એનો બહુ મોહ બાંધવા જેવું નથી, એનો સારો ઉપયોગ કરી લેવાનો છે.
એનો સારો ઉપયોગ કરી લેવાનો છે. તો સમજણ લઈ આ વેદ માર્ગને સમજી ઈ માર્ગે ગતિ કરવા માંડી તો જરૂર મોક્ષપદનું મુકામ આ માર્ગે આવે છે. તો વેદ માર્ગે હાલવું એટલે સત્યનામનું સ્મરણ કરવું સાફ શબ્દોમાં, પણ સ્મરણ કરવાની અંદર કેવી એકાગ્રતા હોવી જોઈએ, કેવી સમજણથી સ્મરણ કરવું એ પણ વિશેષ સમજાવતા અનુભવી મહાપુરુષો કહે છે કે વેદ માર્ગે હાલવું એ તો બરાબર, પણ કેવી રીતે હાલવું, કેવી સમજણથી હાલવું, તો આ માર્ગની અંદર જલ્દીથી મુકામ આવે એ પણ અનુભવી સંતો મહાપુરુષો કહે છે કે કેવી રીતે હાલવી, કેવી કાળજી રાખવી જોઈએ. દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજાવીને મહાપુરુષોએ આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. અરે મન નિગમ પંથ નિરધાર, પામે તો બેડો પાર. અરે મન નિગમ પંથ નિરધાર, નિગમ પંથ નિરધાર. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી, કરો વિવેક વિચાર ભાઈ, કરો વિવેક વિચાર. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી, કરો વિવેક વિચાર, એના કરો વિવેક વિચાર. બોલ કદી મુખ બાર ન કાઢે, એ ભક્તિ અધિકાર. અરે મન નિગમ પંથ નિરધાર, નિગમ પંથ નિરધાર. બોલ કદી મુખ બાર ન કાઢે, એ ભક્તિ અધિકાર. અરે મન નિગમ પંથ નિરધાર, પામે તો બેડો પાર. અરે મન નિગમ પંથ નિરધાર, જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર, સુરત જાલે સાર. નત જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર. ખેલ કરે પણ કોઈ નો વર્તે, શું જાણે સંસાર. એ મન નિગમ પંથ નિરધાર, ખેલ કરે કોઈ નો વર્તે, જાણે સંસાર. અરે મન નિગમ પંથ નિરધાર,
પામે તો બેડો પાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. નદી નિર્મા કરે નિંદ્રા, ઊંઘે મીનય પાર, એ ઊંઘે મીનય પાર. નદી નિર્મા કરે નિંદ્રા, ઊંઘે મીનય પાર. જુઓ એની ગત કોઈ ન જાણે, એમ મેળવને કતાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. કોઈ ન જાણે મેળવને એક તાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. પામે બેડો પાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. જળ કુકડી જળ જીવ સાથે આદરવાને આહાર, જેમ આદરવાને આહાર. જળ કુકડી જળ જીવ સાથે આદરવાને આહાર, ભાઈ આદરવાને આહાર. બુડીને જેમ બાર નીકળે, એમ વમળો વિશાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. બુડીને બાર એમ વમળો વિશાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. પામે તો બેડો પાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. જ્ઞાની ની ગત કોઈ જ્ઞાની જાણે, સમજણ કે રોસાર, હે સમજણ કે રોસાર. જ્ઞાની ની ગત કોઈ જ્ઞાની જાણે, સમજણ કે રોસાર. ગણપત ગુરુગમ પૂરા પામે, કોણ નર ને કોણ નાર, એ મન નિગમ પંથ નિર્ધાર. ગણપત ગુરુગમ એ પૂરા પામે, કોણ નર ને કોણ નાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. પામે તો બેડો પાર, અરે મન નિગમ પંથ નિર્ધાર. નિગમ પંથ નિર્ધાર.
જો બધા સંતો એમ કે છે કે વેદ માર્ગે આયેલ, નિગમ નામ વેદ થાય, નિગમ નામ વેદ થાય. વેદ એટલે જાણવું, આત્મ સ્વરૂપને જાણવું, આ વેદનો આદેશ છે. વેદ શબ્દનો અર્થ જાણવું, આત્મ સ્વરૂપને જાણવું એ વેદનો અર્થ છે. વેદનું કેવું છે, એ મન નિગમ પંથ નિર્ધાર જો પામે તો બેડો પાર. તો પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી એના કરો વિવેક ને વિચાર. પ્રથમ ગુરુથી જ્ઞાન જાણો કે ઈશ્વર કેને કેવો, જેને આપણે ગોતવા જઈએ કેવો છે એ તો પહેલા જાણવું પડે ને કે નહીં. ઈશ્વર કેને કેવો, તો ઈશ્વર કેને કેવો એનો જવાબ ઈશ્વર શબ્દમાં છે. ઈ સ્વર જે તમારામાં હાલે ઈશ્વર. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી, હવે એના કરો વિવેક વિચાર. તો એનો વિચાર કરો કે મારામાં જે પરમાત્મા આત્મ સ્વરૂપે બિરાજે છે એને ઓળખવા શું કરવું, કે બોલ કદી મુખ બાર ન કાઢે એ ભક્તિનો અધિકાર. તો કદાચ આનો અર્થ આપણે એવો કરીએ કે ભગવાનને મળવું હોય તો બોલવાનું બંધ કરો, મૌન વ્રત લ્યો. બોલવાનું બંધ કરો એ મૌન નથી, શાસ્ત્રોના મત પ્રમાણે વાણીનો સ્વયં કરો એ મૌન છે. વાણીનો સ્વયં કરો એ મૌન છે. બોલતા બંધ થઈ જાય એનો બહુ ફાયદો નથી, એનો બહુ ફાયદો નથી. પણ વાણીનો સ્વયં કરવો, પણ બોલ કદી મુખ બહાર ન કાઢવો એટલે નામ સ્મરણ કરો પણ ઓઠ કંઠ જીભના સહારા વિના કરો. જેને ઉનિમુનિ મુદ્રા કહેવામાં આવે છે, ઉનિમુનિ મુદ્રા એટલે ઓઠ કંઠ જીભના સહારા વિના નામ સ્મરણ કરો, આને સંતો ઉનિમુનિ મુદ્રા કહે છે. આ ઉનમુનિએ અંજવાળા ભાળ્યા, પંચરંગમાં જઈને પડી શબ્દ કટાર સુરતને લાગી કેમ વિસરીએ પલઘડી. સદગુરુનો પ્રતાપ થયો એટલે મારી સુરતા સુન શિખર ગઢમાં ચડી. ઓટકંઠ જીભના સહારા વિના સ્મરણ એ ઉનિમુનિ મુદ્રા. જેને સાહેબે કીધું કે ઓટકંઠ હલે નહીં જેના સેજે સેજે સુમિરન હોય, કહે કબીર એ કલ્પકું કલ્પના ન પહોંચે કોઈ, મંડકંડકી માળા કરી લે પવન પૂતળી પ્રોય, હોઠકંઠ હાયલા વિના આના સેજે સેજે સમરણ હોય. હોઠકંઠ જીવના સહારા વિના હરદમેદમ શ્વાસે શ્વાસે સમરણ એ ઉનિમુનિ મુદ્રા છે. આને આ સંત કહે છે કે બોલ કદી મુખ બાર ન કાઢે એ ભક્તિનો અધિકાર. આવી રીતે ભજન કરે એને ભક્તિપદનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને આ ભક્તિથી ભગવંત ભેટે છે. આ ભક્તિથી ભગવંત ભેટે છે. બોલ કદી મુખ બાર ન કાઢે એ ભક્તિનો અધિકાર. અને ખરેખર ભક્તિ કરવી એનો દેખાવ કાંઈ કરવાનો થતો જ નથી. એનો કાંઈ દેખાવ કરવાનો થતો નથી. આપણે ભક્તિ કરીએ છીએ તો આપણા હાટો કરીએ છીએ કે જગત જોવે કે ન જોવે એવી પંચાયતમાં શું પડવું. તમને આખા જગતમાં કોઈ ન ભગત કે કાંઈ નહીં, એની તમારે શું લપ, એવી શું લપ કરવી કે આપણે કોઈક ભગત કે થારું, હે ભગત કે તો હારું. ઘણા ભક્તિ ન કરતા હોય તોય માણા ભગત કહેતા હોય કે નહીં. અમારે ખેડૂત લોકો છે ને, લોખંડની લાઈન હોય ને, એની કપલીનના આટા ઘહાઈ થાય ને, પછી કપલીન સડાવે ને સડે નહીં એટલે એમ કે આ ભગત થઈ ગઈ છે.
એટલે કમાટા હોય એને લોકો ભગત કહે છે કે નહીં? કમાટા હોય તો એને ભગત કહે. એમાં કઈ બહુ ફાયદો છે? એમાં ફાયદો છે. આખું જગત ભગત કે તમે ભગત ન હોય તો તમને શું ફાયદો થાય? અને તમે ભગત હો ને આખું જગત ન કહે તો એમાં તમને ગેરફાયદો શું થાય? ભક્તિ જગતને દેખાડવા નથી કરવી, તમે ભાવથી કરશો ને એટલે જેને દેખવાનો છે ને એ દેખશે, એને ખબર પડી જાય કે તું કેવી ભક્તિ કરી છો, તારો કેવો ભાવ છે. એટલે એને અંતર્યામી કહેવાય છે. એટલે એને ભગવાનને અંતર્યામી કહેવાય છે, પરમાત્માને મનનો ભાવ જાણનાર અંતર્યામી કહેવાય છે. માટે નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર, ખેલ કરે પણ કોઈ નો વર્તે. પડદા આડો રહીને જેમ નટ ખેલ કરતો હોય, પૂતળા નાચે ય દેખાય પણ નસાવનારો નટ દેખાતો નથી. પડદા આડો રહીને ખેલ કરે છે એમ ભક્તિ કરવી હોય તો એનો દેખાવ ન કર્યો. દરેક સંતો મહાપુરુષો ગુપ્તપણે ભક્તિ કરી ગયા છે, એનો ક્યાંય એણે દેખાવ કર્યો નથી. નટ જેમ પટની ઓથે રહીને સુરત જાલે સાર, કેવી રીતે તાર જાલીને પૂતળા નચાવે એ આપણે જોતા નથી, કારણ કે આડો પડદો છે, પડદા આડો નટ છે. એમ એવી રીતે સંસારના કાર્યો કરતા કરતા જેમ દોર પકડીને પૂતળા નટ નસાવે છે, એમ તમે ગુપ્ત રીતે સુરતાનો સાતાર તમારી ધ્યાનની મૂર્તિમાં સાંધી દો અને ખેલ ખેલી લ્યો. તમારો સુરતાનો તાર તમારી ધ્યાનની મૂર્તિ જે નક્કી કરી છે એમાં સુરતાનો તાર સાંધીને તમે ખેલ તમારો ખેલી જન્મને સફળ કરી જાઓ. આનું નામ ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે છો જ્ઞાની. આ અવસરિયો જો ખ્યાલ વિનાનો ખોયો તો ફેર મિલન કો, ખ્યાલ વિના જો અવસર ખોઈ નાખ્યો તો ફરીને મળવો ઘણો દુર્લભ છે. માટે ખ્યાલ કરી લે, આ ખેલ ખેલી લે. નટ જેમ પટની ઓથે રહી સુરત જાલે સાર, ખેલ કરે પણ કોઈ નો વર્તે હું જાણે સંસાર. મહાપુરુષો કમાઈ કરીને વૈયા ગયા, જઈ એના નામના નેજા મીંડા ફરકવા થઈ, લોકો પસ્તાણા કરે અમે પાડો માં રહેતા તો ખોટું નહીં, પણ સંતને અમે ઓળખી ગયા નહીં. એમ તો ઘણા અન્ય માણા આવતા જાતા અમે જોતા, એક ભજન હોય સત્સંગની વાતો થતી, પણ ખોટું હું અમને કંટાળો આવતો ને માના આમ કમાડ દઈને હોઈ જતા, અમે કોઈ દી ગયા નહી. હવે હું સંતો ગુપ્તપણે ભક્તિ કરી ગયા, પણ કમાઈ સાની રહેતી? ભક્તિ કરે પાતાળ મે પ્રગટ હોય, આકાશ દાબી દૂબી રહેતી નથી. આશે કસ્તુરીની બાસ, કસ્તુરીની સુગંધ સાની રહેતી નથી? એમ મહાપુરુષોની ભજનની કમાઈ સાની રહેતી નથી? અને જગતને દેખાડવા સંતોએ કાંઈ દાખલો કર્યો નથી, પણ ત્રણ લોકનો નાથ જેને દેખતો હોય ને એને બધાય દેખે. બબો, ત્રણ લોકનો નાથ જેને દેખતો હોય ને એને બધાય દેખે, એને માટે કાંઈ કરવું પડતું નથી. તો ભાઈ, નદી નિર્મા કરે નિંદ્રા, ઊંઘે મીન પાર, જુઓ એની ગત કોઈ ન જાણે એમ મેળવી લે એક તાર. ચાલુ નદીના પ્રવાહની અંદર માછલું સૂઈ જાય, સતાય ને પાણીનો પ્રવાહ તાણી ન જાય, નકર એની ઊંઘ પૂરી થાય તો આ પ્રવાહની આરે તણાતું તણાતું માછલું નદીમાં 5 કિલોમીટર આઘું ન વયું જાય. ચાલુ નદીના પ્રવાહમાં બાળક તણાઈ જાય એવો પ્રવાહ પાણી તાજા વાયલો જતો હોય, એમાં માછલા વિહાર કરતા કરતા સૂઈ જાય, એ પ્રવાહ એને તાણી ન જ જતો. આ કુદરતની ગતિ છે.
એમ સંતો કે તું ભલે સંસાર પ્રવાહની મધ્યમાં ઊભો, પણ એવી કંઈક શાન સંતની સમજી લે કે આ ધસમસતા પ્રવાહમાં તું તણાઈ ન જા, તો સંતો સંસાર પ્રવાહની મધ્ય નથી ઊભા, કે ક્યાંય ઘર મૂકીને વ્યાઈ ગયા સંતો, ક્યાંય વ્યાઈ ગયા. જાજા તમને જે સંતોના નામ આવડે એ બધા ગ્રસ્તાશ્રમી સંતો, બાળ બચ્ચા આવળ ગોવળ, હે. અને ઈશ્વરનું ભજન કરીને આપ સંસાર માર્યાને તણાણા નહીં લે, સંસાર માર્યાને નકર. સંસાર પ્રવાહ તો મોટી નદીઓના ઘોડા પૂર કરતા આનું બળ બહુ જબરું છે. આમાં હારા હારા તણાઈ જાય, હે, ન તણાઈ જાય, આમાં હારા હારા તણાઈ જાય. સંસાર પ્રવાહ જેવો છે. અને દેખા દેખીએ સંસાર પ્રવાહ ધસમસતો આવેલો નથી જાતો, હે, આમાં હારા હારા તણાઈ. બાબા 90 વર્ષે ઇન્સર્ટ મારેલ્યો આ તણાણો, 90 વર્ષની ડોસીઓ ફરાક પહેરીને નીકળે. આ તણાણા નહીં થઈ શું કહેવાય આને, આનું શું કહેવાય, એ આનું શું કહેવાય. આમાં હારા હારા તણાઈ જાય, હે, આમાં હારા હારા તણાઈ જાય. એક કરે એમ, બીજો બીજો કરે એમ, ત્રીજો, જેવી ડિઝાઇન નીકળે એવી કરે, એ નથી કરતા. હવે ફરતી કોઈ વાળ કાપી નાખે ને આ હુગરીને માળા જેવું રાખે, એટલું એને એમ કે હારા લાગતા છું. બસ આ તો એક નમૂનાની વાત કરી, બાકી આવા તાણ તો ઘણાય છે વિષયોની આસક્તિના. પણ જેણે નામનો દોર પકડ્યો છે એ તણાતો નથી. એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો, જેણે પકડ્યો નામનો આધાર. જેણે નામનો આધાર પકડ્યો છે એ સંસાર પ્રવાહમાં તણાતો નથી, નકર તણાના વિનાનો છૂટક્યો નથી, તણાઈ જાય છે. દ્રષ્ટાંત આપીને કેટલો સુંદર સિદ્ધાંત બતાવ્યો છે કે ધસપસતી નદીના મધ્યમાં વાયો તમે ઉભા છો, નો તણાવ હોય તો કોઈ સદગુરુની શાન લઈ અને નામનો દોર પકડી લ્યો, નામનો દોર પકડી લ્યો, એ નો તણાણા. સંસારમાં રહેવા છતાં તણાણા નહીં. એ રાજા મહારાજાઓ રાજ કર્યા, ભગવાનની ભક્તિ કરી લે. હવે રાજ કર્યા અને ભગવાનની ભક્તિ કરી, આ કાંઈ ઓછી એની જવાબદારી કેટલી હોય, રાજની જવાબદારી કેટલી, કામ કેટલા, કેટલા પ્રજાના પ્રશ્નો સાંભળવા, પ્રશ્નોને હલ કરવા, નીતિ બધી જોયા કરવી, કેમ કરવું કેમ નહીં, એ. અને સદાય યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. એ સુખદેવજી જેવા નિષ્ઠિક બ્રહ્મચારીને મહારાજા જનકના ચરણે બોધ લેવા જવું પડ્યું. વ્યાસ મુનિ એના બાપે કીધું કે બેટા, ભલે તું નિષ્ઠિક બ્રહ્મચારી છો, વૈરાગ્ય છે, પણ સફળતા મેળવી હોય તો એક વચન તો મારું માન્ય કર કે ગુરુ જનકને કરજે. કે પણ બાપુજી હું કયો છું, હું નિષ્ઠિક બ્રહ્મચારી નહોતો, રાજા કે તો મળીએ તો ખબર પડે કોણ બ્રહ્મચારી ને કોણ રાજા, કોણ ત્યાગી ને કોણ વૈરાગી, એ તો મુલાકાત લે. તો એક વસન મારું માન્ય કર કે ગુરુ જનકને કરજે. કે જાઓ પિતાશ્રી, આ વચન માન્ય. પણ પોતાને એમ થયું પણ હવે બાપુજી આ ખોટું કીધું, હું નિષ્ઠિક બ્રહ્મચારી ને મારે રાજાને ગુરુ કરવા. બ્રહ્મચારીપણાનું થોડું અભિમાન. જનકની નવાઈમાં જાય છે, આ તો વિદેહી પુરુષ હતા જેના ઉપર અષ્ટાવક્ર ગુરુની કૃપા થઈ છે. ત્રિગાળ ધ્યાનથી જોયું કે નિષ્ઠિક બ્રહ્મચારી મળવા આવે છે. પેરીગરને કીધું કે એક બ્રહ્મચારી આવે છે મળવા, આ સમયે લગભગ અહીં પૂગી જાહે, ઉપરની મેળીના રૂમમાં બેઠો છું, એને રોકતો નહીં, ઉપર આવવા દેજે. કે ભલે.
મહારાજા જનકે પોતાના ધર્મપત્નીને બોલાવ્યા, કાજે કે આપણે અહીંયા નિષ્ઠિક બ્રહ્મચારી મહેમાન થાય છે, એ થેરિકલ જ્ઞાનથી સમજે એમ નથી, એને મારે પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડે એમ છે, એને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડે એમ છે. થેરિકલ જ્ઞાન તો હું જે કહું એ બધી એને ખબર છે. પ્રેક્ટિકલ જ્ઞાન આપવાને માટે આપણે એક નાટક ભજવવું છે. પ્રભુ આપજે કયો કે આ દરવાજો ખુલ્લો હોય, આપણો શયન આરામ માટેનો રૂમ છે, આપણો પલંગ છે, શયનખંડ છે, આમાં ખાલી આપણે એમને ખાલી સૂઈ જવું છે આ પલંગમાં, એ આવવાના હોય તો કે ભલે. રાજા રાણી એક પલંગમાં આમ જુદા જુદા સૂઈ ગયા. નિષ્ઠિક બ્રહ્મચારી સુખદેવજી પધાર્યા, પેરીગરને કીધું કે મારે મહારાજા જનકને મળું, કે આ તમારા માટે છૂટ છે, જો ઉપર રૂમ ખુલ્લો રહ્યો, આ પગથિયા ચડી જાઓ. એટલે આમાં જ મહારાજા એ રૂમમાં બેઠા છે. સુખદેવજી પગથિયા ચડ્યા, દરવાજામાંથી જોયું તો રાજા રાણી પલંગમાં સૂતા છે. અરે મારા બાપે મને અહીં ક્યાં ભરાવ્યો, અરર, ધોળે દિવસે જે ભરપૂર માયામાં છે એ મને ક્યાંથી છોડાવશે. પણ હવે વચન અપાઈ ગયું, વચન અપાઈ ગયું, વચન ભંગ ન થવાય. આલીને આવેલા અને એમનેમ દરવાજામાં ઊભા રહી ગયા. ઝીણો ઝીણો પવન આવે, થાક લાગેલો, દરવાજામાં ઊભા રહ્યા અને એટલી વારમાં નિંદ્રા ચડી ગઈ. નિંદ્રામાં સપન આવ્યું, સપનામાં પોતે ગ્રસ્તી થયા, બાળ બચ્ચા થયા. બાળ બચ્ચામાં સપનામાં કઈ વાર ન લાગે, જરીએ નહીં, ઘડીકમાં બધું થઈ જાય, ઘડીકમાં બધું થઈ જાય. બાળ બચ્ચા થયા, બગીચામાં ફરવા ગયા, આંબામાં પાકેલી હાંખ જોઈ. બાળકે વેન કર્યું, પિતાજી કેરી તોડી દો. એણે ઊંચો હાથ કર્યો પણ અંબાણું નહીં, સપનું બધું ખોટું, પણ ઠેકડો હાસો માર્યો, ઠેકડો માર્યો ને આ બાર હાક ભટકાણું. ઊંઘ ઉડી ગઈ. મહારાજા જનક ત્યારે પલંગમાં એકલા જ બેઠા હતા કે કેમ બાપ સુખદેવજી કેરી હાથમાં ન આવી. તૈયાને એમ થયું કે હું માયામાં કે આ માયામાં, મારા પિતાશ્રીએ બરાબર મોકલ્યો છે, મને સપનું આવ્યું એ આને ક્યાંથી ખબર, એ આને ક્યાંથી ખબર. મનના ભાવને જાણે એ ગુરુ છે, એ ગુરુ છે. ઓહો, ચરણમાં લેટી પડ્યા કે મેં આપના વિશે કઈ શંકા કરી હોય, મને ક્ષમા આપજો, આપ તો મહાપુરુષ છો, દયા કરી મને દીક્ષા આપો. મારા પિતાશ્રીએ આપના ચરણે મને મોકલ્યો છે કે મળશે, પણ જે આવ્યા છો જરા શાંતિ રાખો, કંઈક મહેમાની કરો. તમે મને જોવો બરાબર, હું તમને જોવો, આપણે એકબીજાની પારખ થાય પછી કામ થાય ને. કોઈની દેખા દેખીએ ગુરુ ન કરી લેવા, પહેલી વાત યાદ રાખજો કે મારો ભાઈ ગુરુ કરી આવ્યા, મારા હાડુભાઈ કરી આવ્યા, તો હું કરી આવ્યું, એને સમજાણું હશે ને કર્યા છે, તું સમજા વગર વાયદે વાયદે ન પડતો, વાયદે વાયદે તને ભાવ થાય ને તો જ કરજે, ભાવ વગર નહીં કરવાના. ભાવ વગર ભક્તિ જ નથી. કોઈની દેખા દેખીએ ગુરુ ન કરવા, પારખીને કરવા, સમજીને કરવા, જોઈને કરવા, કોઈની દેખા દેખીએ નહીં. ધીરજ રાખો. ભલે મહારાજા જનક અંતપુરમાં રાણીને કહેવા કે તમારી આયથી રસોઈ બનાવીને મહારાજને જમાડો, નિષ્ઠિક બ્રહ્મચારી છે, કે ભલે પ્રભુ. ને અહીં આસન નાખીને જમાડજો, કે ભલે ન્યા નાખીશ. ટાઈમ થયો એટલે જમવા બોલાવ્યા. સુખદેવજી જમવા ગયા, રાણી પોતાની હાથે રસોઈ પીરસે છે. જનક રાજા વાહે થઈ ગયા કે બરાબર શાંતિથી જમજો, તમે અમારા મહેમાન છો.
એમ કરીને ઊંચું જોયું. પદાના રાણીને કે મહારાજનું આંય આસન ન ખાય, આંય ન ખાય. આ ઝીણી દોરીએ માથે શીલા ટક તૂટી હોય તો આજે આને યોગ બાકી છે. ના, એણે જમતા જમતા જોયું ઝીણી દોરીએ આવડી શીલા બાંધેલી. કો આ પડે હોય વરફ પૂરા કરે ને, બસ ખાવું ભાવે ભાવે ભાવે. કોરોના આટલા લઈ જાય પેડા ભાવે ભાવે. રાજા શંકા કરીને નીકળી ગયા. નોખા નોખા પાત્રમાં બધું પીરસેલું, આને એમ થયું કા કઈ ખવાઈ રહે વખતે પડે તો. બધું થાળીમાં ઠેલવું, અડધો લોટો નાખ્યું પાણી ડોઈ પીનું. જનકની વાહ વાહી કે કેમ 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 સુખદેવજી આટલી બધી ઉતાવળ કરી, હું આવ્યો હજી શરૂઆત હતી જમવાની, આટલી વારમાં જમી લીધું કા બરાબર જમ્યો. કે બરાબર જમ્યા હોય તો કયો, હું બનાવ્યું હતું એ ખબર નથી રહી. કે તો એનું કારણ કયો, કે કારણ તમે ઓલી બીક બતાવીને. કે બસ આવી બીક કાયમ રાખવાની છે. જીવ માત્રની માથે આયુષ્ય રૂપી ઝીણી દોરીએ મોટી છિલ્લાટ લટકી રહી છે કાળ રૂપી. કાળનો ભય કાયમ રાખશું તો વૈરાગ્ય રહે, અને વૈરાગ્ય રહેશે તો જ ભક્તિ થશે, નકર થાય નહીં. વૈરાગ્ય વગર ભક્તિ થાય નહીં. કાયમ ડર રાખવાની જરૂર છે, ને એક દિવસે જ ને આપણી ઉપર કાળરૂપી શિલા તો પડવાની છે કે નથી પડવાની. હે, માટે મૃત્યુના સમયે જ કાળ આવે એમ નહીં, જન્મમાં ત્યાંથી જ કાળ હારે આવી ગયો છે. આજે છોકરાની છઠ્ઠી છે, સ દિવસ આયુષ્યમાંથી ઓછા થઈ ગયા. આ હવા મહિનો થયો બાળ મોવાળા ઉતાર્યા, આ હવા મહિનો આયુષ્યમાંથી ઓછો થઈ ગયો. હવે 5 વર્ષનો થયો અને ભણવા બિહારી એની આયુષ્યમાંથી 5 વર્ષ ઓછા થઈ ગયા. કાળ ચાલુ જ થઈ ગયો. કાળ કોઈ બાઘડો નથી, સમય કાળ છે. સમય કાળ છે, આપણા જન્મની સાથે જ મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન નક્કી જ થયેલું છે. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ અને મૃત્યુનું સ્થાન. જે સ્થાને તમારું મૃત્યુ થવાનું હોય અહીંયા ગમે એમ કરીને તમારે જવું પડે, જવું પડે, જવું પડે. સમય નક્કી જ છે, એમાં એક મિનિટનો ફેર નહીં. અને જે કારણથી મૃત્યુ થવાનું હોય એમ જ થાય, એમાં કંઈ ફેર નથી થતો. એમાં કંઈ ફેર થતો નથી ને એમાં સુધારો વધારો બહુ કાંઈ થતો નથી ને કરવો નહીં. પણ મૃત્યુને કોઈ સદગુરુની શાન લઈને મંગલમય બનાવી લેવું છે. મૃત્યુને મંગળમય, મૃત્યુને બનાવી લેવું છે. મંગળમય મૃત્યુ બનાવવું હોય તો મૃત્યુને મંગલમય બનાવવાને માટે મંગલમય એનું નામ છે. નામ લેતા લેતા દેહ છોડે એનું મૃત્યુ મંગલમય સમજી લેવું. એનું નામ લેતા લેતા દેહ છોડે એનું મૃત્યુ મંગલમય સમજી લેવું. તો કે હવે દીક્ષા આપો, હજી વાર છે. તેલની થાળી ભરી દીધી કે અમારા શહેરને ફરતો રિંગ રોડ છે, ક્યાંય નાટક ભજવાય, ક્યાંય ભવાઈ રમે છે, કોઈ નટાવા નાચે છે. કેટલાય મેં ખેલ રિંગ રોડ ઉપર ગોઠવેલા છે. કયું પાત્ર ગમે એ જોતા આવો, અને આ તેલની થાળિયામાંથી એક ટીપું બારું નીકળું તો તમને દીક્ષા ન મળે. કે ભલે, કઠો કઠ તાળી ભર દીધી. ધીમે ધીમે હાલતા 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 થાળીમાં દ્રષ્ટિ કેન્દ્રિત થઈ ગઈ. રિંગરોડને આટો મારીને આવ્યા. થાળી સંભાળો, વાહ વાહ સુખદેવજી તમારી હાલવાની સફળતા. એક ટીપું બારો નીકળ્યું નથી. બોલો, કયું પાત્ર ગયું? કાવડો આ આવડો. આ બસ બધ્યેથી દ્રષ્ટિ પાછી વળી નામમાં લાગે ને, તઈ કામ પતે એવું છે, તઈ પતે એવું છે. તું ભાઈ
નિષ્ઠિક બ્રહ્મચારી સુખદેવજીને શાન બતાવી જેને જનક વિદેહી જેવા ગુરુ મળે. ભવના ફેરા તો એના ટળે જેને આવા સાસા સદગુરુ મળે. રાજા હોવા છતાંય યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા, સંસારના ધસમસતા પ્રવાહમાં ઉભા રહ્યા અને પ્રવાહ એને તાણી ન ગયો. આ સદગુરુની શાન છે, આ ગુરુની શાન છે. સંતો એમ કહે છે કે આવડ ગોવળ હાંસો કામ ધંધા કરીને એની સાથે કામ નીકળી જાય એવી સમજણ કોઈ સદગુરુના ચરણેથી લઈ લ્યો તો નદી નિર્મા કરે નિંદ્રા ઊંઘે મીન પાર. જોવો એની ગત કોઈ ન જાણે એમ મેળવી લે એક તાર. હે મન તું નિગમ પંથ નિર્ધાર, જો પામે તો બેડો પાર. હે મન નિગમ પંથ નિર્ધાર. જળ કુગડી જળજીવ સાથે આદરવાને આહાર, બુડીને બાર નીકળે એમ વમળો વિચાર. જળ કુગડી જળજીવ સાથે આદરવાને આહાર. તમે સરોવરમાં જોવા જાઓ, જળ કુકડી પાણી ઉપર બેઠી હોય, એને પાણી અરે કેમ જડી દીધી હોય. પવનની લહેરેથી પાણીમાં આમ લહેરો આવે તો પાણી હારે આમ આમ થતી હોય, એટલી સ્થિર બેઠી હોય. પણ બેઠી બેઠી પાણીની અંદર પોતાનો આહાર જોતી હોય. જીવડું અંદર આહાર પોતાનો ભારે એટલે પટ દઈને ડૂબકી મારી આહાર મોઢામાં લઈને પાછી પાણી ઉપર આવીને સ્થિર બેસી જાય. ક્યારે ડૂબકી મારી લઈએ બહુ ધ્યાન રાખો તમને ખબર પડે. એમ સંતો મહાપુરુષો સંસાર સરોવરમાં સ્થિરપણે ચિત્તવૃત્તિના પ્રવાહો શાંત કરીને બેઠા છે અને દિલ દરિયામાં ડૂબકી મારીને આત્માનંદનો આહાર કેમ મેળવી લે કોઈને ખબર ન પડે. ત્રિગુણ પૂતળી સુનમાં અહોનિશ ગાંઠ ઘડે. આ સંસારિયામાં સંતો ભક્તો બેઠા બેઠા ભજન કરે એવા કોઈ સાધ મળે તો જેને દેખીને મારા નેણા ઠરે. ત્રિગુણ પૂતળી સુનમંડળમાં અહોનિશ ઘાટ ઘડે. વૃત્તિ રજોગુણ સત્વગુણ તમોગુણના સહારાથી અહોનિશ શબ્દના ઘાટ ઘડાય છે અને સંકલ્પ વિકલ્પના મોજા ઉછળે છે. ત્રિગુણ પૂતળી સુનમંડળમાં અહોનિશ ઘાટ ઘડે. આ સંસારિયામાં સંતજન એવા ઈ તો એનાથી પર થઈને બેઠા બેઠા ભજન કરે. એને દેખીને આપણા નેણા ઠરે, એને દેખીને આપણા નેણા ઠરે. એ સંકલ્પ વિકલ્પના પ્રવાહથી જુદા પડીને સદગુરુનું બેઠા બેઠા ભજન કરે. માટે જળ કુગડીનું દ્રષ્ટાંત આપીને આ સિદ્ધાંત સમજાવે છે. જળ ગોગડી જળ જીવ સાથે આદરવા અને આહાર, બુડીને બહાર નીકળે. વાતો કરતા કરતા અંતરદ્રષ્ટિ કરીને દિલ દરિયામાં ડૂબકી મારીને આત્માનંદનો આહાર સંતો મેળવી લે છે. ભજનનો માર્ગ સહજ યોગ છે. ભજનનો માર્ગ સહજ યોગ છે. કામકાજ કરતા કરતા પણ ભજન થાય એવો આ સહજ રાજયોગ છે. એવો આ સહજ રાજયોગ છે ને એની અંદર સંસારમાં રહેનારા દરેક સંતો મહાપુરુષો આ યોગથી પાર પડી ગયા છે, જન્મને બાપા સફળ કરી ગયા છે. માટે એવા કોક સંતની શાન લઈ, નકર આપા મતે ફાફા મરે કાંઈ મેળ ઉતરે એવું નથી. એવા કોઈ હરિગુરુ સંતની શાન લે તો એલા સંસાર સફળ થાય અને ભક્તિ માર્ગ સફળ થાય. બે કામ સફળ થાય, ભક્તિ કરવાથી બે સફળ થાય છે. સંતોના હથવારા હોય ને ભક્તિભાવ જીવનમાં હોય ને તો કંઈક સંસારમાં મજા આવે, નકર એમાંય બથોડા લેવામ ક્યાં જીવ નવરાશે. મેં અખનો રોટલો કુદરતે દીધો હોય તોય વાલા ખવાતો નથી, ખવાય છે. હે અખનો રોટલો દીધો હોય તોય ખવાતો નથી. માટે કાંઈક જીવનમાં ભક્તિભાવ હોય ને બાપા તો જીવનમાં બધી રીતે આનંદ થઈ જાય એવું છે.
ભક્તિનો પ્રભાવ એવો છે, ભક્તિનો પ્રભાવ એવો છે, કુળ કુટુંબનો ઉદ્ધાર થાય. અગાવાલાની અંદર પણ આ સુગંધ પસરે, જો કોઈ ભજનને માર્ગે હાલે તો લાભ તો છે જ, સમજે એને માટે. તો ભાઈ, આ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, સમજણ કે રોસાર, ગણપત ગુરુગમ પૂરા પામે પછી કોણ નર ને કોણ. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, અનુભવીની વાત અનુભવી જાણે. કોઈ ઇંગ્લિશ ભણેલા હોય, ઇંગ્લિશમાં વાતો કરે, એમાં આપણે શું સમજી? ઇંગ્લિશ ભણેલા હોય તો એ સમજી શકે, હે? ઇંગ્લિશમાં વાતો કરતા હોય તો ભણેલા હોય એ કે યસ યસ યસ, નો નો નો. આપણે શું ખબર પડે યા ડોટ ડોટ કરતા હોય એમાં, આપણે શું સમજી? સમજી કઈ, બસ અનુભવીની વાત. આ તો કાંઈ કુદરતે બ્રહ્મ વિદ્યાના ભણતર ભણાવ્યા છે એટલે સંતોની વાતો સમજાય છે ને બાપુ, હે? બ્રહ્મ વિદ્યાના આ સ્કૂલની અંદર બ્રહ્મ વિદ્યાના અભ્યાસ કરાવ્યા છે એટલે આ મહાપુરુષોના ઘરની અગમ વાતો સુગમ રીતે આપણને સમજાય છે અને હૃદયે ઉતરે છે. તો ભાઈ, આ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, સમજણ કેરો સાર, ગણપત ગુરુગમ પૂરા પામે. પૂરા કોણ? કે આ પદને જેણે પારખ્યું છે એ પૂરા, જે ક્રિયાના પૂરા નહીં અધૂરા, સુરા થઈને મેદાન ચડે, દાસ દયાનંદ બ્રહ્માનંદના ભરોસે એ તો ભવસાગરને સેજે તરે, એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને નિણા ઠરે. કહે ગણપત ગુરુગમ પૂરા પામે, કોણ નર ને કોણ નાર, નર હોય તોય ભલે, નારી હોય તોય ભલે, પ્રભુ ભજન કરવાનો બધાયનો સરખો જ અધિકાર છે. બાળક હોય તોય ભલે ને વૃદ્ધ હોય તોય ભલે, ઈશ્વર ભજન કરવાનો બાપા બધાનો સરખો જ અધિકાર છે. ને મનુષ્ય દેહ મળ્યો એ ભગવાનનું ભજન કરવાનું સાધન જ મળ્યું છે, ભગવાનનું સાધન જ મળ્યું છે. ભગવાન રિયે એ બંગલો જ મળ્યો છે, લ્યો ને, જે ભગવાન રિયે એ બંગલો જ આપને મળ્યો છે, બંગલો જ એ જ આપને મળ્યો છે. પણ ઘડનારાને ઓળખો, કોણે બનાવ્યો છે સરખો, તો ધન્ય છે. મનુષ્ય જન્મની અંદર ભક્તિભાવને પામી અને સદગુરુ સંતનું શરણ સેવીને આ પદને પારખી લે એને બાપા ધન્ય છે. ને એ પદને પારખવાના માટેનો જ આ બંગલો છે. આમાં એની અડબ ગજબની કરામત થઈ રહી છે, એની ઓળખાણ કરી લે એને ધન્ય છે, એનો જન્મ સફળ છે. વામે ન્યારા ન્યારા ખેલ, બંગલા ખૂબ બૈના ભારી, વામે ન્યારા ન્યારા ખેલ, બંગલા ખૂબ બૈના ભારી, ઓહંકાર કીટ બનાઈ, સોહંકાર કા ગારા, ઓહંકાર ની ઈટ બનાઈ, સોહંકાર ના ગારા, સોહંકાર ના ગારા. ચેતન સુનો માયા ના મસાલા, રંગ લાગ્યા રણકારા, રંગ લાગ્યા રણકારા, બંગલા
ખૂબ બૈના ભારી મંગલા ખૂબ બૈના ભારી વામે ન્યારા ન્યારા ખેર બંગલા ખૂબ બૈના ભારી ઉસ બંગલા ને દસ દરવાજા લગ્યા પવન ના થંબા લગ્યા પવન ના થંબા ઉસ બંગલા ને દસ દરવાજા લગ્યા પવન ના થંબા આવન જાવન કશું ના સૂજે ઓહી બડારે અચંબા ઓહી બડાય સંબા બંગલા ખૂબ બૈના ભારી વામે ન્યારા ન્યારા ખેર ન્યારા ન્યારા ખેર બંગલા ખૂબ બૈના ભારી પાસ પછી સમાય પાતર નાશે મનવા તાર મિલાયા પાસ પછી સમાય પાતર નાશે મનવે તાર મિલાયા મનવે તાર મિલાયા અધર દુલે છે શ્યામ બિરાજે સત્રીશ રાગ ચલાયા સત્રીશ રાગ ચલાયા બંગલા ખૂબ બૈના ભારી અધર દુલે છે શ્યામ વિરાજે સત્રીશ રાગ ચલાયા બંગલા ખૂબ બૈના ભારી વામે ન્યારા ન્યારા ખેલ બંગલા ખૂબ બૈના ભારી ત્રિકુટિયા ગે રણજણ બાજે સોહમ કા વિસ્તારા ત્રિકુટિયા ગે રણજણ બાજે સોહમ કા વિસ્તારા કહત કબીરા સુનો ભાઈ સાધુ બાવન અક્ષર થી બારા બાવન અક્ષર થી બારા બંગલા ખૂબ બૈના ભારે વામે ન્યારા ન્યારા ખેલ ન્યારા ન્યારા ખેલ બંગલા ખૂબ બૈના ભારી
ગો બના ભારે. સદગુરુ.